શું છે સવાર સવાર માં મોબાઈલ મૂક ને તો શું કરું તને એટલે કે નાસ્તા માં વાર લાગી ચા તો કરી આવી અહીં નાસ્તો તો બાકી છે નાસ્તો આજે બનવાનો ય નથી કેમ આજે બહાર થી લઈ આવો ને નિકિતા શું નિકિતા આજે તો બહાર થી લઈ આવો શું વાંધો છે તમે દિવસ તો કરે નાસ્તો લઈ આવો છો ડેલી નાસ્તો બહાર નો આજ એક છેલ્લો દિવસ લઈ આવો ને પછી ક્યાં તાર બહાર થી લઈ આવો છે પછી હું કઈ ઘર મેનેજ કરી લઈશ અચ્છા ઓની થી જાયગી કે નહીં ટાઈમ જો ખબર છે જોયો મે ટાઈમ જાગી જશે નો ટાઈમ થાશે એટલે અને કોલેજે જવાનું જ હશે અમે આવશે નીચે તું ક્યારે જાસ ઓફિસે બસ હું ચા પાણી નાસ્તા ને રાજુ બેઠો તો ચા આવી નાસ્તા નું પોસ્ટપોન કરવામાં આવશે હવે પોસ્ટપોન એટલે મારે નાસ્તો નથી કરવાનો નિયતિને નાસ્તો નથી કરવાનો મને પણ આ મોડું થઈ ગયું તો ખરી ટાઈમ હા તો પણ અમને આપીને જતો રહેજે ને શું વાંધો છે પકડ કોણ છે મોટા ભાઈ નો કોણ છે ગામડે થી હા ભાઈ હા બસ બધા મજા મજ ભાઈ તમે બધા કેમ છો ત્યાં ઓકે ક્યારે આવે છે ભાઈ હા વાંધો નહીં ભાઈ હું લઈ આવીશ હો ભાઈ ઓકે ઓકે કોણ આવે છે ભાઈ ની આવે છે ના તો કેમ શું મમ્મી પપ્પા ગામડે થી આવે છે અરે વાહ મમ્મી પપ્પા આવે છે તેમાં આવું મોટું કા થઈ ગયું નિકિતા તું ખુશ તો થા છો પણ મમ્મી ના સ્વભાવ ની તને ખબર નથી ચેતન તું છે ને હજુ મતલબ કહે ને કે તારા મમ્મી થી બીબી ને રેસ નાના છોકરાની જેમ મમ્મી પપ્પા આવે છે તો ઉલટાની ખુશીની વાત છે ઘણા સમય પછી આપણે બધા સાથે રહેશું અરે વાત ખુશીની છે એમાં મને વાંધો નથી હું પણ એવું ઈચ્છું છું કે મમ્મી પપ્પા ગામડેથી આપણી સાથે રહે એના માહોલમાં રહે આપણી સાથે રહે આપણી સાથે રહે તો આપણે બી મજા એને બી મજા પણ વાંધો એવો છે કે મમ્મીનો સ્વભાવ છે ને શું મમ્મીનો સ્વભાવ બહુ ગરમ છે વાંધો એ છે એને છે ને ગામડાના વાતાવરણમાં એની રૂઢિ પ્રમાણે રહ્યા છે ને એટલે એને સિટીના માહોલની ખબર નથી તું આવા કપડાં પહેરીશ તું મને આવું બધું વાતચીત કરીશ તો મમ્મી નહીં ગમે ચેતન તું આટલું નેગેટિવ ના વિચાર અને તને ખબર છે ને કે મારે મમ્મી પપ્પા નથી અને હું પહેલેથી એવી ઈચ્છા મારી હતી કે મમ્મી પપ્પા ગામડે ના રહીને આપણી સાથે રહે અને અત્યારે આવે છે તો પછી શું આવું નાનું મોઢું કરીને બેઠો છે અને હજુ એ આઈ આવશે તો ત્યારે અમે મતલબ સાસુઓ એકબીજા સાથે હળી મળી જાશું તું ખોટું આટલું બધું આગળનું વિચારી લેશ એક વાત કહું શું મમ્મીના સ્વભાવથી હું તો બહુ વાકેફ છું ઓકે તને અનુભવ નથી પણ હું તને એક રિક્વેસ્ટ કરીને કહું છું કે ગામેથી મમ્મી પપ્પા આવે ને તો મમ્મી તું સંભાળ લેજે મારા બધી સંભાળ લેજે ચેતન તું છે ને ચિંતા ના કર હું છે ને મમ્મી પપ્પાને એટલા પ્રેમથી રાખીશ ને કે એ તને મારી આટલી કેવી ફરિયાદ નહીં કરે એ એમ જ કહેશે કે એક નિયતિ મારી દીકરી છે ને બીજી નિકિતા એ મને એની દીકરી જ સમજી લેશે તું જોજે અરે કેટલી વાતો કરશો મારે હજી કોલેજે જવું છે હા તારે કોલેજનો ટાઈમ થઈ ગયો છે જા જલ્દી અને ટાઈમે આવી જાજો મમ્મી ની આવવાના છે આજે હા નાસ્તો કરો હા બે હું કોલેજે જઈને કરી લઈશ ટાઈમ જો ઓફિસે નથી જવાનું જવાનું તો છે ને તો ટાઈમે નીકળી જશે ને ચેતન તારા મમ્મી પપ્પા આવે છે સાસુ સસરા નથી આવતા આવડું એવું મોટું કરીને શું બેઠો છે આવું મોટું તો મારે કરવું જોઈએ કે મારા સાસુ સસરા આવે છે ઉલટાની હું તો ખુશ થાઉં છું તારી વાત સાચી છે પણ એમાં એવું જ નીકળે હું તને બીજી વાર રિપીટ કરું છું કે મમ્મીના સ્વભાવથી હું વાકેફ છું મને ખબર છે મને મમ્મી ટેન્શન છે પપ્પાનું જરાય નથી તું એની ચિંતા ના કર બધું સરખું થઈ જશે અત્યારે તું છે ને તારું મોઢું સરખું કર ના આવું મોઢું રાખીશ ને તો મમ્મી આવશે ને મમ્મી મને એમ કહેશે કે મારા છોકરાને તું સાચવતી નથી ઉલટાનું મારી ઉપર એમને ખી જશે બપોર પછી છે ને આવે છે એટલે મારે ઓફિસથી વહેલું પણ આવવું પડશે અને મારે લેવા પણ જવું પડશે હું લઈ બપોર સીધી આવીશ તને કોલ કરી દઈશ વહેલા જાશો તો વહેલા આવશો ને ચાલો નીકળો હા બેગમાં પડ્યું છે હા
હેલો ભાભી. હાય. હું આવી ગયા? ના, હજુ નથી આવ્યા. હવે ક્યારે આવશે? ખબર નહીં, તારા ભાઈ લઈને આવશે. તે નાસ્તો કર્યો? હા કર્યો. કર્યો ને? હા. ઓકે, ફ્રેશ થવું હોય તો થઈ જાઓ, હમણાં આવતા જ હશે. હા, હમણાં આપેલા આવવા દો ને. વાંધો નહીં. જો તું આ જોસ આ સિરિયલ? હા, હું ક્યારેક જ જોઉં છું, પણ અત્યારે આ એપિસોડ જોઉં છું. અત્યારે આવે છે તો પહેલાના એપિસોડ બહુ ફાઇન આવે છે. હે ને, તું રેગ્યુલર જો છો? નહીં, થોડા થોડા ટાઈમ. અચ્છા, આ બે એપિસોડ બહુ ફાઇન છે. હે ને, રાખું, જોઈએ શું આવે છે. અરે મમ્મી પપ્પા, તમને લોકો અહીંયા જોઈને બહુ ખુશ થઈ. તે થવી જ જોઈએ ને ખુશી તને. અને હવે આમ થાંભલા જેવી ઊભી રહીશ કે એમને અંદર એ આવવા દઈશ? હા, આવો આવો, તમારું જ ઘર છે, આવો. એલી, આ મારું ઘર છે ને, એટલે જ આવું છું. નહીં તો બાજુવાળાના ઘરે ન જાઓ, પાછી કહેશે કે અંદર આવો ને તમારું ઘર છે ને. સુખી રહ્યો. સુખી થાવ. મમ્મી, હવે આમ ઊભી રહે. નિયતિ, આ તું જ છે? અહીં સિટીમાં આવીને તું આટલી બધી બદલાઈ ગઈ, અને આ જો કેવા કપડાં પહેરેશ. એ છોકરાઓ છે ન જોતા હોય તોય જોવે તારી આમું. અને તને એટલી એ ભાન નથી કે દીકરીઓ માને પગે ન લાગે? હાવ મોડર્ન થઈ ગઈ છે તું તો. મમ્મી કોલેજમાં આવા જ કપડાં પહેરે છે, ગામડું થોડી ના છે, સિટી છે. એટલે એ તારી સિટી બીટી ગઈ ઘેર. આપણે બદલાઈ ન જવાય, સિટી ભલે બધી બદલાઈ જતી. હું પાણી લઈ આવું તમારા લોકો માટે. અરે દયા, તું પણ શું આવતા વચ્ચે ચાલુ થઈ ગઈ? એ તમે તો ચૂપ જ રહેજો. આ છે ને છોડીને જાત કહેવાય, એમ સિટીમાં આવીને બદલાઈ જાય ને મને ન કહોવાય. હાલો ગામડે હાલો, આપણે અહીં રહેવું જ નથી. અરે મમ્મી, તમે જે આવ્યા છો, જવાની વાત કેમ પછી ચાલુ કરી? હા, અને તને ખબર છે ને, નિયતિ અહીં ભણવા આવી છે, અહીં કોલેજ કરે છે. એ ભણવા આવી છે, આવા ટૂંકા કપડાં પહેરવા ન થાવી. આઈ પાણી પીન ટાઢી થા. હું ટાઢી છું, તમે બધાય મળીને મન ગરમ કરો. વાહ બેટા, પાણી તો એકદમ સોખું ને કેવું છે, મીઠું વધ જેવું. હે, હા તો હોય જ ને પપ્પા, ફિલ્ટર નું પાણી છે. હા, હું લગાડ્યું છે ફિલ્ટર. ક્યાં છે? જોમાં લગાવ્યું. તે ડબ્બામાં શું થાય? અરે એમાંથી પાણી ચોખ્ખું આવે એકદમ, અને કડક ને મીઠું આવે. પાણી ચોખ્ખું આવે આ ડબ્બામાંથી, અને પાછું કેવું આવે, કડક આવે અને મીઠું આવે. હું તમારે તો આ સિટીમાં કાંઈ તમારી જિંદગી છે. એ અમે છે ને ગામડે હવારના પોરમાં બેડા લઈને નદીએ પાણી ભરવા જતા ને, એ નદીનું પાણી પીતા, ત્યારે જો અત્યારે અમે ખડે ધડે છીએ, અને તમે બધા તો હાવ ઢીલા પોસા થઈ ગયા છો. મમ્મી, એ જમાનો ગયો, હવે છે ને અહીંયા સિટીમાં બધાના ઘરે ફિલ્ટર તો હશે જ. એ જમાનો તો એનો એ જ છે. આ બધી છે ને તમારા જેવી બધી બદલાઈ ગઈ છે, જમાનો કોઈ દી ન બદલાય. એ તમને કહું છું, આ નદીના પાણીમાં છે ને જે બધું કુદરતી હોય ને, એ આ ડબ્બુ બધું કાઢ નાખે. તારી વાત હાવ હાસી છે, પણ હવે જો જમાનો બદલાનો છે તો ભેળા ભેળા આપણે બદલાવવું પડે ને. લ્યો, બહુ ભેગા એ બદલાઈ ગયા, જમાનો બદલાયો છે. એ જમાનો નથી બદલાયો, તમે છે ને બહુની ભેગા ભેગા બદલાઈ ગયા છો. હું તમને કેટલું સમજાવું, મારે કાંઈ ફેર પડતો નથી. મારે ફેર પાડવો નથી, મારે તમારા જેવું ને બહુ જેવું તો ખાવું જ નથી. મમ્મી, બધી વાતો મૂકો, ચા પાણી પી લે પેલા. નિકિતા, જલ્દી ચા મૂકો મમ્મી માટે. હવે આ ડબ્બાના પાણીની ચા બનાવશે, એ કેવી બનશે ચા? એ હારી બનાવશે જરાક. સિટીમાં આવું જ પાણી હોય, ડબ્બાનું પાણી ન કહી ફિલ્ટર વાળું કહેવાય, આરો પાણી કહેવાય તો. આરો ને પારો ને તમારે સિટ્યું બીટ્યું મને કાંઈ ન જોત. એ આપણે થોડાક દીમાં ગામડે જતું રહેવું છે, અહીં રહેવું નથી. પડક જો રહે અહીંયા પછી જાય. હા, અને
અમે સિટીની મજા તો એવી છે ને, ગામનું ભૂલી જાઓ તમે. હું ન ભૂલું, એ તમે બધા બદલાઈ ગયા, હું નહીં બદલાવ. હા ઠીક છે, વટાણા તો સા પીવી છે ને આપણે. હા એ ઝડ બનાવશે, માથું સૈડું છે. જો બસમાં કેવું હતું બધું ખખડ બફડ. હું આવું છું. થાકે એવો લાગી ગયો છે ને. હું જોવા આવી કે તું શા કેમ બનાવસ. ચા તો જેમ બનાવતા હોય એમ જ બનાવે ને. મને ખબર ને તમારી સીટીઓની શા કેવી હોય. આ દૂધે પહેલેથી નાખી દીધું છે, કેવી ધોળી ધોળી શા છે. એ હમણાં દૂધ ઉકળશે ને એટલે થઈ જશે. અને નિકિતા, હું એમ કહું આ લાંબા લાંબા ફરક કા પહેર્યા છે? સાડીઓ નથી પહેરાતી મમ્મી? ઘરમાં સાડી કોણ પહેરે? આ જો મેં હું પહેર્યું છે, સે લાંબુ ફરક. હા પણ એ તો મતલબ તમારા જેવડા બધા પહેરે જ છે સાડી, અહીંયા બાજુમાં પહેરે છે. પણ એ ઓલ્ડ એજ ના હોય એ પહેરે, અમારા જેવડા કોણ પહેરે? નિકિતા તારી જીભ બહુ લાંબી થતી જાય છો. એ ગામવાળા જે પહેરતા હોય ને જેમ પહેરતા હોય એમ પહેરવાનું, પણ આપણે આપણા ઘરની રૂઢિ બદલવાની નથી. મને આ નથી ગમતું તું ફરાક પહેરીને ફરે છે એ. પણ મમ્મી મને સાડીમાં નથી ફાવતું ઘરમાં કામ કરવું. ફવડાવવાનું. તારી માં સાડી પહેરતી હતી ને, અને આ તારી હાવ સાડલો પહેરે છે ને. અને તમે તો આ ગેસ ઉપર રાંધો છો, કાંઈ નહીં કરવાનું. સાપ દબાવી કે આ સાલું થઈ ગયું, એ અમે તો સુલા પેટાવતા ને એના પર રસોઈ કરતા, તોય અમને સાડલા ફાવતા જ હતા. અને તમને તમને સાડલા નથી ફાવતા. અને ગામ ગમે એ કરે, મને આ નથી ગમતું. તારે કાલથી હાડલો પહેરવો હોય પહેરજે બસ, નહીં તો હું આ હાલી દઈશ. ના 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 મમ્મી, હું કાલથી સાડી પહેરીશ બસ. હું કાલથી સાડી પહેરવા મને. હા બસ પહેરવાની છે. પપ્પા પપ્પા હું માંડ્યું, હું કેતી હતી તું ગામડે પપ્પા ને હું કેતી હતી. તો અહીંયા ક્યાંથી પપ્પો થઈ ગયો? મીઠાશ નથી. તાર બાપુ કેવાનું મારી આમે પછી જે કેવું છે. પણ મને એ તો કે તું આમ ગઈ ક્યાં? એ હું બનાવવા ગઈ હતી. લાંબા લાંબા ફરાક અહીંયા પહેરે છે, વહુ થઈને સારું લાગે એના ફરાક ન કહેવાય. હવે ગાઉન કહેવાય એને, એ બધી પહેરતી હોય શહેરમાં. આવે એવું બધું ન કહેવાય ને, એવું બધું ન હોય. આવા ફરાક પહેરે આપણામાં એવું બધું શોભે, એ આપણા ગામવાળા જોવે ને તો મને કહે કે આ તારી વહુ તો જો લાંબા લાંબા ફરાક પહેરીને ફરે છે, હાડલા ન પહેરાય. ચોદય અમે તને હું કીધું હતું, આપણે ગામડેથી આવતા હતા તો મેં તને કીધું હતું ને કે તું છે ને એના ઘરમાં જે જાય ને આપણે તે વહુની કોઈ જાતની પૈસા જ ન કરતી. બસ એ છે ને મારી નજર અમે આવું બધું થાય ને એ મને નહીં ગમે, એટલે હું તો બોલવાની છું. તમારે ચૂપ રહેવાનું. તમે મને ખબર છે તમે એનું હું કામ ઉપરાણું લ્યો છો, પછી ખાવાનું દઈ ને એટલે. પણ મને આવડે છે બનાવતા, એ નહીં કરી દે ને તો હું ખરીને ખવડાવીશ. ખબરદાર જો એનું ઉપરાણું લીધું છે. બસ બાપુજી હવે તો ચા પાણી તો પી લો, પેલા પછી ઝઘડજો. હા જો હું બોલીશ સુધારો આવ્યો ને, ઓલા પપ્પા માંથી બાપુ આવી ગયું ને. બસ આમ જ રહેવાનું, અહીંયા બદલાઈ ન જવાનું કહું છું. હવે હું જાઉં ઉપર. એ જાઓ ટોળવા અહીંથી, કોઈને બા બાપુજી ગમતા નથી. આવીને બે એવા જવાની વાતો કરે. અરે પણ બિચારી થાકીને આવી છે. લ્યો થાકી ગયા ને, અમે નદીએ કપડા ધોવા જતા અને બેડા ભરવા જતા તો સાણ વાસી દુ કરતા, અમને થાક નહીં લાગતો. હવે તારો જમાનો જુદો હતો. આવ્યો જમાનો પાછો. એ જાઓ હવે, તમારી અરે કોણ ધડ કરે. એ સાલ આવજે. એ હા લ્યો કઈ ત્યારે સાલ આવશે, બની જાય એટલે આપીએ એવું તો એનામાં સંસ્કાર જ નથી.
ઉઠ્યો આ જોવત કરા હા ઘોડાન મૂતર જેવી છે એ તું કેદી સાખી એવી એ તમે મુંગા મરો ને હું આને કહું છું એ માન નથી વિઝા મમ્મી બીજી બનાવી દો હવે બીજી ની ક્યાં કરે છે નથી પીવી મારે અરે બહુ સારી ચા બની છે એક વાર પીરે ને એ ઢીચો તમે ઢીચો મારે નથી પીવી બપોરે જમવામાં શું બનાવું આ ચા જેવું નહીં બનાવતી હો એ તારી માને પૂછી લે ને શું બનાવું મમ્મી જમવામાં આજ પહેલી વાર અક્કલ વાળી વાત કરી બાકી તો ડબકું મૂકી દે એક કામ કર એ કેટલા દીથી છે ને કારેલા નથ ખાધા તેન કારેલાનું શાક ને રોટલાને એવું બનાવ પણ મમ્મી ચેતન કારેલાનું શાક નથી ખાતો લ્યો કોઈ દી બનાવે તો ખાય ને ચખાયડું જ નહીં હોય પણ એને ભાવતું જ નથી મમ્મી શાક તે ચખાયડું તું એમને એમ નથી ભાવતું એ જે હોય ઈ અમારા બે રૂ તમે ખાશો ને પાછા ખાવું પડશે ને એટલે ખાવું ખાવું પડશે ખાવું પડશે અમારા બે આરુ કારેલાનું શાક ને રોટલો કર ને તમારે બધાને માટે જે ખાવ હોય ને ઈ બનાવ જા બેટા ઘરમાં કારેલા તો છે ને પપ્પા ચેતન કારેલા નથી ખાતો એટલે ઘરમાં તો નહીં હોય પણ હું અહીંયા બાજુમાં જ માર્કેટ છે ત્યાંથી લઈ આવું અને એમના માટે કંઈક બીજું બનાવી દઈશ હજી છે ને થોડાક દી રહ્યો એની ભેગા પછી ખબર પડશે કે એનો રંગ બતાવશે ત્યારે બસ બહુ હારી છે બાયડી હારી નથી એવું મેં ક્યાં કીધું દયા એકને હારું કયો ને એટલે બીજાને ખબર પડી જાય કે આપણે ભૂંડા છીએ લે અને ખબર પડી ગઈ તમ કઈ બોલ્યા ના હું કઈ બોલું તો ઠીક ચાલો ઓર્ડર મંદિરમાં ટંકોરી નો અવાજ આવે છે મમ્મી પૂજા કરે છે મમ્મી જોઈ જશે ને કામ વગર ડેકારા કરશે ખરાબ લાગે આપડે ઘરમાં મમ્મી પપ્પા એ હોય તો પાંચ છ સુતી સારું લાગે કામ કર તું છે ને જાગીને ફ્રેશ થઈ જા તું જેવી ફરજ થઈ જાય ને મને જગાડ આમ ફટાફટ નીચે જાય ને કે મમ્મી અવાજ મારશે તું બી જાય ફટાફટ હા પણ બે પાંચ અરે દયા આપણું ગામડું નથી અત્યારે પાંચ વાગે મેં શું તમારું ટપકરી વગાડે એ જો મારા ભગવાન ઉઠે ને એટલે બધું ઉઠી ગયું કહેવાય એ હું તો આમ જ કરીશ ગામડું હોય કે આ શું કયો તમે તમારું સિટી અરે સિટી હા તમે અરે પણ આઈના માણસો બધા મોડા ઉઠતા હોય છે તો એ પ્રમાણે આપણે હાલવું પડે તે મેં કીધું તું મોડા ઉઠવાનું એ ભગવાન જાગે ને ત્યારે જાગી જવાનું હોય એ એને સમજવાનું હોય મારે નહીં અત્યારના પરમાં તું દેખાડા કરસ ને આખું ઘર હમણાં જાગી જાય ધારું ને વેલા જાગે તો વેલા કામ પતે હારું હારું એમ જ હોય ચક ભગવાન સદબુદ્ધિ છે ને મારામાં એટલે જ હું આ કરું છું તમે કર્યું કોઈ દી એમ જ હોય હે ભગવાન આને સદબુદ્ધિ દે છે હો ને
ચેતન શું છે? શું વાત ને યાર, જાગો. નાસ્તો થઈ ગયો છે, ઉઠો. હાલો આપણે કઈ બારગામ જવાનું છે? નહી તો કેમ? આ સાડી પહેરી છે ને એટલે પૂછું છું. હા, સાડી પહેરી છે, એમ જ પહેરી છે. મેં બારગામ કઈ નથી જવાનું, મમ્મી પપ્પા છે એટલે પહેરી છે. એક વાત સારું, મમ્મી પપ્પા આવીને રહીએ ને તો કાંઈ માટે સારું. કેમ, તું સાડી તો પહેરીશ ને? અચ્છા, એટલે તમને એવું લાગે છે કે હું રોજ રોજ સાડી પહેરવાની છું? મમ્મી પપ્પા છે એટલે દિવસ રહેવાની છે તો. હા, એટલા દિવસ જો પહેરવી હશે તો પહેરીશ. ઠીક છે, વાત કહો. બોલો. સાડી મને એટલી સારી લાગે ને તો ડ્રેસ માં લાપી. એમ ને, એક કામ કરજો, આ બાજુનો કબાટ તો ફૂલ છે, ઓલો કબાટ આખો ખાલી છે, સાડીનું ભરી દેજો. હું રોજે સાડી પહેરીશ. બેડરૂમમાંથી તો બહાર નીકળાતું જ નથી એનાથી. મારે ચા, નાસ્તો કાંઈ એને યાદ ન આવે. પછી મમ્મીને પૂછું? તો કેમ મમ્મીને પૂછું? એમ સીધું આવી આટલી તો પૂરી કરી લે પહેલા. આમાં એકે સાડી નથી, ગણીને પાંચ સાડી છે. એ પાંચ સાડી મમ્મીની છે એટલો ટાઈમમાં પહેરી લઈશ. જો તું કાંઈ નહીં પહેરતી હોય ને તો નવી પણ લઈ આવશું. હા, તો ઓલો કબાટ ભરી દેજો મને. ઓ નિકિતા, એ નિકિતા, બેરી મરી છે બેરી. નિકિતા, એ આવો મમ્મી. ત્રીજી બૂમે તો એના કાને અવાજ જાય. શું બા, શું થયું? શું બાળ રાડો પાડો છો? મેં તને બોલાવી? બસ હવે તૈયાર થઈ જાવે છે. વારંવારમાં એને કોના લગ્નમાં જવાનું છે? કે તૈયાર થાય છે ને આવે છે ને શું છે બધું? આવે છે, બસ આવે છે હમણાં. શું થયું બા? શું થયું એમ પૂછે છે તું? આ આખો ફોડ તારી ઘડિયાળમાં કેટલા વાગ્યા? તને ખબર છે કે મને સવારે વહેલી ચા અને નાસ્તો જોઈએ જ, મારે દવા લેવાની હોય. તારા આ ભેજામાં એ ઉતરતું નથી. નિકિતા, મેં તને કીધું ને કે મમ્મીને દવા લેવાની હોય છે, સવારમાં વહેલો નાસ્તો બનાવી નાખજે. ભૂલાઈ ગયું મને. આમ છે ને, હું સવારની વહેલી જાગી ગઈ છું, 5 વાગ્યાની. મમ્મી સવારમાં ભજન કરતા હતા, પછી મને ઊંઘ જ નથી આવી. એટલે તું કેવા શું માગે છે કે મેં તારી ઊંઘ બગાડી? મારા ભજનને લીધે તારી ઊંઘ બગડી છે? મમ્મી, હું એમ નથી કહેતી તમને. હું હમણાં ફટાફટ તમારા માટે નાસ્તો બનાવી લઉં. એમ નથી કહેતી એટલે? તો તે શું કીધું? ભજનના નામે તે એમ તો કહી જ દીધું કે મારા અવાજને લીધે તારી ઊંઘ ન ઉડી. મમ્મી, હું તમને એમ નથી કહેતી કે તમારા હિસાબે, પણ આ ઘરમાં આટલા વહેલા ક્યારેય ભજન કીર્તન થયા નથી. 5 વાગ્યામાં, એટલે 5 વાગ્યામાં હું, ચેતન, અમે બધા જાગી ગયા હતા. જાગી ગઈ તો તારે ઘરે નાસ્તો બનાવી નાખવું છે ને મમ્મી માટે. પણ જાગી ગઈ હતી, પછી મારાથી આંખ લાગી ગઈ તો હું સૂઈ ગઈ હતી, એમાં મારે મોડું થઈ ગયું. મેં તને જગાડી અને કીધું કે નિકિતા જાગી જાય, મમ્મી જાગી ગયા છે, છતાં તું પાછી સૂઈ ગઈ. નિકિતા, મને ખબર છે, જે દિવસે તારે પિયર જવાનું હોય તે દિવસે વહેલી આંખ ખુલી જાય છે અને તારું બધું કામ પણ ટાઈમે પતી જાય છે, કારણ કે તારે તારી માં પાસે જવાનું હોય છે. ચેતન જ્યારે પિક્ચરની ટિકિટ લાવે ત્યારે તારાથી બધું કામ આટોપાઈ જાય. કપડાંની ઘડિયું થઈ જાય, વાસણ મુકાઈ જાય, મારી ચા પણ વહેલી બની જાય, આ બધું તારાથી થઈ શકે છે. પણ સવારની મારી ચા, મારો નાસ્તો, મારી દવા, એ તારાથી નથી થતું. પણ મમ્મી, આ ઘરમાં કોઈને આટલું વહેલું જાગવાની આદત નથી. આજ એક દિવસ મારાથી ભૂલ થઈ ગઈ, હું કાલથી ધ્યાન રાખીશ. અને માફ કરજો, પણ એમાં મારા મમ્મીને વચ્ચે લેવાની ક્યાં જરૂર છે? જ્યારે વહુની કોઈ પણ ભૂલ થાય ને સાસરીમાં, ત્યારે સૌથી પહેલો વાંક એની માનો જ નીકળે, એ જીવતી હોય કે મરેલી હોય. બા, આ તમે ખોટું કરો છો. તમારાથી મારા મમ્મીને કાંઈ નથી કહેવાતું. હા, હું સ્વીકારું છું કે મારી ભૂલ છે, આજ મારાથી મોડું જગાણું છે, હું સ્વીકારું છું. પણ તમે એના હિસાબે મારા મમ્મીને તો આમ નાખ્યો. નિકિતા, તો મમ્મી સામે વધારે શું કામ આવું બોલે છે? મમ્મીને દવા પીવાની છે એટલે મારે તને વહેલું કહે છે,
તો આ પાર્ટી હું કાલથી સવારે એનું કરી નાખીશ. આર્ગ્યુમેન્ટ શું કામ કરે મમ્મી સામે તું? ઠીક છે, હું મમ્મી માટે ચા નાસ્તો બનાવી લઉં. મમ્મી કાલથી બધું રેગ્યુલર થઈ જાવ, તમે શાંતિ રાખો. નાનપણથી એની માએ એને શીખવાડ્યું હોત ને તો આજે આ દિવસ જોવાનો ન આવત. ઓકે બા, હું જાઉં, કોલેજ લેટ થાય છે. હા જાઓ. જોયું, એને લીધે મારી દીકરી પણ ભૂખી કોલેજ જાય છે. કાલથી મમ્મી બધું રેગ્યુલર થઈ જશે. હા જોઉં છું. એને કે જલ્દી મારા ચા નાસ્તો કરે, મારા હાથ પગ ધ્રુજે છે દવા વગર. મમ્મી આજનો દિવસ મોડું થયું, કાલથી કંઈ નહીં થાય. હમણાં જ જેમ નિકિતાનું કહી દઉં છું, કાલથી તમારા જગ્યા પર નાસ્તો થઈ જાય. એ તમે કામ કરો, તમે રૂમમાં આરામ કરો બેડ ઉપર. નિકિતા ફટાફટ ના ચા અને નાસ્તો ને તમારી દવા લઈને આવશે. હાલો લાવશે ને? હા તરત ફટાફટ લે આવશે. તમે હાલો બેડ ઉપર ચાલો. તું એ નથી મારાથી. તારી પાસે આવી આસ્થા રાખી નથી મેં. શું કર્યું મેં હવે? જ્યારે મમ્મી નતા આવ્યા ત્યારે મેં તને વાત કરી હતી ને કે મમ્મીનો સ્વભાવ કેવો છે કેવો નહીં. આપણે તો મોટા મોટા બડાઈ કરી દીધી હતી. ચેતન તમે ચિંતા ના કરો, હું આમ કરીશ, હું તેમ કરીશ, મમ્મી માટે આવું કરીશ, તેવું કરીશ. કર્યું શું ચેતન? તમે સવાર સવારમાં તમે શું કામ મારી ઉપર રાડું નાખો છો? તમે તો સમજો, અત્યાર સુધી આપણા ઘરમાં આટલા વહેલા આપણે જાગ્યા છીએ એ પહેલાં મને કહો તમે. આપણે જાગતા નથી તો મમ્મી ગામડેથી આવ્યા છે, એ વહેલા જાગી જાય, એના માટે આપણે જાગવું જરૂરી છે ને. ઓકે તો હું જાગી ગઈને આજ પહેલી વાર મારાથી આટલું મોડું થયું કે હું નાસ્તો બનાવવામાં ન પહોંચી. કેમ કે ખબર છે કે મને સાડી પહેરતા નથી ફાવતી, સાડી પહેરવામાં જ મારે કલાક થઈ ગઈ. હવે આ વસ્તુ હું મમ્મી સામે બોલું કે મમ્મી મારે સાડી પહેરવામાં કલાક ગઈ એમ? આ વસ્તુ તમને તો ખબર છે ને, તો તમે મારી સાથે જાગી ગઈ ને. મારી સાથે જાગી ગઈ તે મને જ કીધું કે મમ્મી ઘંટીનો કંઈક અવાજ આવ્યા છે મંદિરનો, બરાબર? તો ત્યારે તારે જાગી જવું જોઈએ ને. પાંચ વાગ્યા ત્યારે, પાંચ અત્યારે ઘડિયામાં જો તો 9 વાગી ગયા. હજી તે નાસ્તો જ બન્યો અને તને ખબર છે મમ્મીની દવા ચાલુ છે. દવા ચાલુ હોય તો દવાવાળા માણસને વહેલી ચા પાણી નાસ્તો જોઈ દવા પીવા માટે. તે અત્યારે મમ્મીનું શરીર આખું ધૂતું હતું, છતાં તને કંઈ લાગ્યું કે જલ્દી પતાવી દઉં. તો શું એ ઘરે કંઈ નાસ્તો કે ચા નથી બનાવતા? આજ પહેલી વાર મોડું થયું છે તો એને ચા પીવી હતી તો હાથે બનાવી લેવી હતી. કોઈ ગામડામાં ચૂલા ઉપર રસો ને બધું અલગ માહોલ હોય, આઈને અલગ માહોલ છે યાર. તું હમ કે કારણ એક દિવસ ભૂલ થઈ ગઈ છે. એક દિવસ ભૂલમાં શું બધા મારો જીવ લઈ લેશો? સવાર સવારમાં મમ્મી રાડું પાડે છે, અહીંયા આવીને તમે રાડું પાડો છો. હજી મેં ચા મોઢામાં નાખ્યો નથી. મારે સવાર સવારમાં તમારા બધાનું આવું સાંભળવાનું છે? અરે ભાઈ થઈ ગઈ ભૂલ કે હું મારાથી મોડું ઉઠાડું એ આ સાડીના લીધે કે મને પહેરતા ન ફાવી એટલે. તો એમાં તો તમે મારી ઉપર પહાડ તોડી નાખો બધાએ. કોઈને મારી વાત તો કે મારી વસ્તુ તો સમજવી જ નથી. અને જો મારે મમ્મીનું ન માનવું હોય તો તમને ખબર છે કે હું કોઈ દિવસ સાડી નથી પહેરતી. પણ મમ્મીએ એકવાર કીધું આજ સવારમાં મેં સાડી પહેરી લીધી. મમ્મીએ એકવાર કીધું, મેં એની સામે કોઈ પણ આર્ગ્યુમેન્ટ ન કરી. હું ચૂપચાપ અહીંયા રસોડામાં સાંભળતી સાંભળતી બધું આવી ગઈ. બાકી એ મારા મમ્મી વિશે બોલ્યા એ તમે જોયું ને, તોય મારો વાંક. બસ હવે જે થયું ને, કાલ સવારથી મમ્મી માટે વહેલો નાસ્તો બનાવી રાખજે અને પપ્પા માટે પણ. ચેતન માંથી એકવાર ભૂલ થઈ ગઈ છે, હું સ્વીકારું છું. હવે હું સુધારીશ ને મારી ભૂલ, કાલથી મારો બધો રૂટીન હું ચેન્જ કરી નાખીશ. પણ પ્લીઝ તમે મને સમજવાનું રાખશો? જો મારી બે બાજુ સમજવું પડે. પપ્પા આવો આવો. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. તમે બેસો, હું તમારા માટે ચા બનાવી દઉં. સવાર સવાર કેમ ક્યાં લેગેલા? અરે બેટા ઓલો હાલવા જઈને હું કહેવાય વોક. વોકિંગ? અચ્છા વોકિંગ. વોકિંગ કરા ગયો પપ્પા. તમને વોકિંગ ઉપર જવું ગમે? હા ચોક્કસ. તો આપણે બે જાસુ સાંજના, મને હું સાંજના જાઉં છું. ખરેખર? હા. વાહ વાહ વાહ. તો એક કરતા બે ભલા. હા. અને બેટા અચ્છા તો તમે બે એક ટીમ, એક કરતા બે ભલા એક ટીમ માં એવું ને? જો તું તારી માની ખોટી ટીમમાં જોડાઈ શકતો હોય તો પછી અમે લોકો સાચી ટીમ શું કામ ના બનાવી શકીએ? બરાબર ને નિકિતા? સાચી વાત છે. અને શીખો કંઈક પપ્પામાંથી. સાંજે એક તો ખાઈ ખાઈને સૂઈ જવું અને પછી સવારમાં પપ્પા મોડું ઉઠવું, આવી રીતે વોક ઉપર જતા હોય તો કંઈક તો નાના લાગો. હમ જો ને, અત્યારે હું તારા કરતા નાનો લાગું છું ને? હા. બેટા હું શું કહેતો હતો, જો તારી પાસે ટાઈમ હોય તો મારે થોડીક વાત કરવી હતી. પપ્પા અત્યારે પણ ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. એક કામ કરો ને, જો કામની કંઈ વાત કહેવાય ને તો હું સાંજના જોબ ઉપરથી આવું ને, સાંજે આપણે વાત કરી કે કામની હોય તો. ઓકે કંઈ વાંધો. બરાબર. નિકિતા મારા પપ્પા માટે તું ચા ફટાફટ આપી દે. હા
ભલે બેટા અમે ત્યાં બેઠા છીએ. શું કરો છો ભાભી? કપડાં સકેલું. કેમ કઈ થયું છે? કાંઈ નથી થયું. કાંઈક તો થયું છે. કાંઈ નથી થયું, શું થશે? હું ઘરે નથી, કાંઈક તો થયું છે. કેવું કેવું શું થયું? કાંઈ નહીં ચેતન. કેમ શું થયું? તમને ખબર છે કે આપણે કોઈ સવારમાં આટલા વહેલા જાગતા નથી. આપણા બધાનો મતલબ તમારો મારો ચેતનનો, આપણે ત્રણેય અહીંયા જેવી રીતે રહીએ છીએ, આપણે ફીલી રહીએ છીએ. ઉઠવાનું કે કોઈ વસ્તુની લિમિટ નથી હોતી. આજે પહેલે દિવસે મારાથી મોડું થઈ ગયું, અને એ પણ આ સાડી પહેરવાના હિસાબે કે મને નથી ફાવતી. તો ત્યાં નીચે બધાની સામે, મમ્મીની સામે મને જેમ ફાવે એમ તોડી લીધી, બરાબર છે? એને તો મને સમજવી જોઈએ ને. એમ હું સ્વીકારું છું કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે એમ, પણ તો આટલું બધું તેણે મારી ઉપર રડારડી ન કરવી જોઈએ. પણ ભાભી તમે તો સમજો છો ને મમ્મીનો સ્વભાવ. ના, હું મમ્મીનો વાંક નથી કાઢતી. હું માનું છું કે મમ્મી ગામડાના છે, ત્યાંના લોકો બધા વહેલા જાગે છે, એ લોકોનો રૂટીન આપણાથી અલગ હોય છે, હું સ્વીકારું છું. પણ પહેલે દિવસે ચેતને આ બધી વસ્તુને સમજવી જોઈતી હતી, નહીં કે મારી ઉપર રાડો પાડવાની. ચાલ્યા કરે ભાભી, આવું તો હવે નાનું મોટું ઘરમાં. તમે જાતું કરો અને સ્માઈલ કરો, ચાલ્યા કરે. એટલું તો એટલે શું, કંઈ બોલી નહીં ને એમ થશે કંઈક. પણ ચેતન આમ આમ રોજ રોજ કરશે તો? મારા ભાઈનો કશો એ વાંક નથી. તમે સમજો છો ને મમ્મીને? હું મમ્મીને સમજું છું, એટલે તો હું મમ્મીને જેવી રીતે મેન્ટાલિટી છે એવી રીતે રહેવા માટે રેડી છું ને, અને રહી છું, મારામાં ફેરફાર કરું છું એમ. પણ આ વસ્તુ ક્યાંક ક્યાંક તમારા ભાઈએ સમજવી જોઈએ ને કે ભાઈ મારી વાઈફ આવી રીતે ક્યારેય નથી રહી, અને એને આવી રીતે રહેતા થોડીક વાર લાગે. તો એ વસ્તુ એને સમજવી નથી, બસ મને જ ખોટી સાબિત કરવી છે. મારી જ સમજે છે, પણ ટેન્શનમાં એમાં બોલાઈ જાય. આટલા દિવસ ટેન્શનમાં ક્યારેય ન બોલાણું, આજે બોલે છે. ચાલ્યા કરે ભાભી, ઇટ્સ ઓકે. કાંઈ વાંધો નહીં, મને કાંઈ એનું દુઃખ નથી લાગ્યું. કંઈ ગામ હતું તમારે મારું? નહીં, બસ કાલે કોલેજમાં રજા છે તો મેં કીધું ભાભીને કહી દઉં એમ, કંઈ કામ હોય તો મને કહે એમ. હા પાકું, કાલે ખાલી એક નાની મોટી એક બે વસ્તુ લેવા અહીંયા બાજુમાં જવાનું છે, જેવું લાગશે તો હું તમને કહીશ. હા ચોક્કસ, હા ને. હા વાંધો નહીં, ચાલો હું જાઉં. હા પણ સવારની જે ઘટના બની છે ને એનાથી મને થોડુંક આમ મનમાં આમ ઉદ્વેગ છે કે હું બેટા મને સમજાતું નથી કે તને કેવી રીતના કહું. જો બાપા, તને મારા મમ્મીના સ્વભાવની ખબર છે. એક બાજુ મારા મમ્મી અને એક બાજુ નિકિતા. જો નિકિતાનું સારું કરું, કંઈ ના કહું તો મમ્મીને ખરાબ લાગે, અને જો મમ્મીને કહું તો નિકિતાને વાંધો ના આવે. આ બે વસ્તુ વચ્ચે, સોળી વચ્ચે સોંપાય તો હું થયો છું. તારી વાત એકદમ સાચી છે. પુરુષ જ્યારે પરણે છે ને ત્યારે એને બેવડી જિંદગી જીવવાની હોય છે, કારણ કે એમાં કોઈનો વાંક નથી. માને એમ લાગે છે કે મેં મારો દીકરો ખોયો, અને પત્નીને એમ થાય કે મારો ઘરવાળો મારો નથી રહ્યો, એની માનો છે. એટલે આ બે બાબતો વચ્ચે બેલેન્સ કરવાનું કામ છે ને બેટા, એ આપણું છે. અને બેટા, તારે એ કેળવવું જ પડશે, કારણ કે તું જોઈશ ને, એક તો તારી માનો સ્વભાવ એવો છે, આમાં વધારે પડતો વાંક તો તારી માનો છે, પણ છતાં એ માં છે એટલે એ રીતે પણ તારે સંબંધ રાખવો પડશે બેટા.
અને બેટા નિકિતા સાથે પણ તારે વર્તન એવું કરવું પડશે કે એને પણ ખોટું ના લાગે. પપ્પા હું જાણું છું બધી વાત, પણ અત્યારે હું એવો ફસાયો છે ને, મારે શું કરવું ખબર નથી. મને નિકિતાને સવારે કીધું, થોડુંક મને એવું લાગ્યું મેં વધારે પડતું કહી દીધું એવું, કે મને મમ્મીને જે દવા લેવાનો માહોલ હતો ને, મમ્મી ધ્રુજતા હતા, દવા પીવાની બહારથી નિકિતાને મોડું થઈ ગયું નાસ્તો કરવા માટે, એટલે નિકિતાને મને કીધું, મેં થોડું વધારે પડતું કીધું. અને એમાં નિકિતાને વાંક નથી. અમે લોકો પપ્પા ડેલી સવારના છે ને 8 વાગ્યા પછી જાગીએ છીએ. મને ખ્યાલ છે દીકરા. જો બેટા, હું તને આ જ વસ્તુ કહેવા માગું છું. અત્યાર સુધી અમે લોકો નહોતા આ ઘરમાં, તમે બે પતિ પત્ની જ હતા, એટલે તમે તમારા રૂટીન પ્રમાણે ચાલતા હતા. પણ હવે અમે લોકો આવ્યા છીએ ને, એટલે જો અમાર તને ખ્યાલ જ છે પહેલેથી કે અમે લોકો પહેલેથી વહેલા ઉઠી જાય છે. અને તું નાનો હતો ત્યારે તું પણ વહેલો ઉઠી જતો ને, અને શહેરમાં આવ્યા પછી તમારી જિંદગી બદલાણી છે. અને હું સમજી શકું છું બેટા, કારણ કે તમારે રાત સુધી જો અત્યારે આટલા બધા વાગી ગયા ત્યાં સુધી તું કામે જાય છે, એટલે મને ખબર છે કે થાકી ગયો હોય તો મોડું ઉઠી શકાય, તું વહેલો ના ઉઠી શકતી કરે, મને ખ્યાલ છે. પણ બેટા હવે તારે છે ને ખાસ એ વસ્તુ મગજમાં રાખવાની કે તારે તારી જાત ઉપર કાબુ રાખવો પડશે. જો નથી તારે મમ્મી ઉપર ગુસ્સે થવાનું, કે નથી તારે તારી પત્ની ઉપર ગુસ્સે થવાનું, તારે બેયની વાત સાંભળવાની છે. અને બેયની વાત સાંભળ્યા પછી તને જે વાત સાચી લાગે ને એ પક્ષમાં બીજી વ્યક્તિને સમજાવવાનું છે. તારે કોઈ સાથે ઝઘડો નથી કરવાનો. પપ્પા, આ વાતમાં નિરાકરણ તો તાત્કાલિક આવી જાય છે, વાંધો નથી. જો મારે મમ્મી સમજી જાય ને તો? બેટા, મમ્મીના રીતરિવાજો રૂઢી એ બધું ગામડાનું છે, એટલા માટે એનું કબૂલ નથી કરી શકતા, એટલા માટે ઘરમાં ઝઘડો પેદા થાય છે. પણ જો મમ્મી સમજી જાય ને તો ઝઘડા વાત આવે જ નહીં ને. એટલે તારી વાત એકદમ સાચી છે. તારા મમ્મીને હું આટલા વર્ષ ત્યાં સમજાવી રહ્યો છું, પણ હવે પેલી કહેવત છે ને કે પાકા ઘડે કાટલા ન ચડે દીકરા, એટલે હવે તારી મમ્મીને બદલવી અઘરી છે. એનો સ્વભાવ મને નથી લાગતો કે હવે બદલાય, પણ એના માટે તમારા લોકોએ બદલવાની જરૂર નથી, પણ તમારે સમાધાન કરવાની જરૂર છે. એટલે તું નિકિતા પર ગુસ્સે ન થતો, કારણ કે નિકિતાનો જરાય વાંક નથી બેટા. કારણ કે આજકાલની જે બહુ છે એ સાસુનો એક શબ્દ પણ સહન નથી કરી શકતી. અને તારી બહુ તો કેટલી સંસ્કારી છે, સુશીલ છે, કે અમે આવ્યા બે દિવસમાં તો એ કેટલું બધું, બે દિવસમાં એને કેટલું બધું સાંભળી લીધું અને કેટલું સહન કરે છે. તો બેટા હું તને એક વાત કહેવા માગું છું, જે તું ભલે ગમે તે કહેતો હો, તને કદાચ નિકિતા પ્રત્યે મનમાં કંઈ અણગમો થઈ ગયો હોય તો એ તારા મનમાંથી કાઢી નાખશે. કારણ કે નિકિતા જેવી સંસ્કારી અને સુશીલ છોકરી મેં હજી સુધી ક્યાંય નથી જોઈ. પપ્પા બધી વાત જાણું છું, સમજું છું. મમ્મી આવ્યા પછી મેં નિકિતાને પહેલી વાર ટોકણી કરી હશે, બાકી મારે હળી મળીને બે જણા બહુ હળી મળીને શાંતિથી રહી છે. ક્યારે વાંધો આવ્યો જ નથી ઘરમાં. મમ્મી લીધે મારે થોડું નિકિતાને કહેવું પડ્યું, છતાં બી હું નિકિતાને શાંતિથી મનાવી લઈશું. ચોક્કસ બેટા. જો અમે નથી એવું ઈચ્છતા કે અત્યાર સુધી તમે પતિ પત્નીના જીવનમાં ક્યારેય કોઈ કડવાશ નથી આવી, અને અમારા આવવાથી કડવાશ આવે ને એવું અમે નથી ઈચ્છતા બેટા. એટલે તારે નિકિતા પાસે જઈ એની માફી માંગવાની છે બેટા. પપ્પા આખો દિવસ જોબ ઉપર હતો ને, વિચાર કર્યો કે સવારના પરમાં નિકિતા પ્રત્યે જે વધારે બોલે, બહુ વધારે પડતું બોલી ગયો. જે માહોલ હતો ને એને કરતાં વધારે પડતી હું બોલી ગયો. મારે વધારે કહેવાની જરૂર નથી, છતાં પણ અત્યારે જે ઘરે આવ્યો છું ને, નિકિતાને વાતચીત કરી, નિકિતાને ખોટું લેવું મનાવી લઈ, એની માફી પણ માગી લઈશું. સરસ બેટા. મેં તમારી લોકોની વાત સવારે સાંભળી હતી બેટા, એટલે હું તમને એ જ કહેવા માગતો હતો, પણ સવારે તારે જવામાં ઉતાવળ હતી ને એટલે તમે કહી ન શકો. અને બીજી એક વાત બેટા, ફક્ત તારે માફી માંગવાની નથી, અને હવે પછી આવું ન બને ને એનું પણ ધ્યાન રાખવાનું છે દીકરા. પપ્પા તમને ખબર છે હું સમજું છું, પણ મારે જ્યાં સુધી મમ્મીમાં ફેરફાર નહીં થાય ને એવું સુધી મારે બરાબર છે ન છૂટકે વસ્તુ કરવી પડશે. નિકિતા પ્રત્યે હું ખરાબ કરવા માગતો નથી, પણ મમ્મી લીધે મારે ક્યારેક ક્યારેક નિકિતા પ્રત્યે બોલી લેવું પડશે. જો નિકિતાને કહી નહીં કહો ને તો મમ્મી કહેશે કે ઘરવાળી ઘેલો થઈ ગયો. નહીં બેટા, એવું એવું જરૂરી નથી. તો આ વસ્તુ તારે નિકિતાને સમજાવવી પડશે કે હું તારી સાથે જે કંઈ બોલીશ ને તો એને ફક્ત નાટક સમજશે, તો મનમાં નહીં લેતી. કારણ કે જો નિકિતા મનમાં લઈ લેશે ને તો એના મનમાં તારા પ્રત્યે નફરત થઈ જશે, અને પછી તમારો સંસાર બગડી જશે બેટા. એટલે હું નથી ઈચ્છતો કે તમારો સંસાર બગડે,
તો બેટા આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજે. હવે ભાવ છે ને, મોડી રાત થઈ ગઈ છે, તમને બી વહેલી સુવાની આદત હશે, અમને તો જાગવાની આદત હોય. તમે આરામ કરો બરાબર, સવાર મેળે બાપા. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપા. હવે તો એ તમારી આદત થઈ ગઈ છે. એ વાતનું હું દુઃખ લગાડી જ ના શકું, કેમ કે મને ખબર છે કે હવે એ તમારો કઈ ને એક નેચર થઈ ગયો છે કે કારણ વગરની મારી ઉપર રડારડી કરી દેવી. એક દિવસમાં આદત, તો હું એવું કહું છું કે એક દિવસમાં આદત બરાબર છે, તો તમને એ કેમ ન સમજાણું કે ભાઈ આ છોકરીથી પહેલી વાર પહેલે દિવસે ભૂલ થઈ છે, એ કેમ ન સમજાણું. નિકિતા, તમારી સાથે કેટલો ટાઈમ થયો, તમે ક્યારે ઝઘડ્યો, તારી સાથે કયું બોલ્યું? આજ મમ્મી આવ્યા, આપણે ઘરે આવ્યા છે, એ તબિયત ખરાબ હતી, દવા પીવી નથી, એટલા માટે ટાઈમે નહોતી. મેં તને કીધી, મારે લાંબુ શું થઈ ગયું? પણ હું એમ કહું છું કે મારાથી ટાઈમે ન થયું, એક દિવસ થયું છે ને, હજી મમ્મીની આવી ગયા હોય, 8-10 દિવસ થઈ ગયા હોય, અને હું રોજ આમ કરતી હોય ને ચેતન, તો તમે મારી પર આવી રીતે રાડ ઉપાડી શકો જેમ તમે આજ સવારે પાડી. અને તમને ખબર છે, મેં આજ સુધી સાડી નથી પહેરી બરાબર છે. હું સવારમાં 5 વાગે જઈ ગઈ, મેં તમને જગાડ્યા કે અવાજ શેનો આવે છે, અને ત્યારે ઓબ્વિયસલી આટલી વહેલી હું નથી જાગતી, તો મારી આંખ ત્યારે ને ત્યારે લાગી ગઈ, હું પાછી સૂઈ ગઈ, એમાં મારે મોડું થઈ ગયું. તો એમાં તો તમે બધા મારી સાથે એવું વર્તન કરો છો કે જાણે મેં આ ઘરમાં નો કંઈ બહુ મોટો ગુનો કરી નાખ્યો. સવારથી લઈને અત્યાર સુધી બસ બધા મારી યાર મોઢું ચડાવી ને જ રહ્યો છો. એટલે તું જેવું વિચારે ને એવું કાંઈ નથી, ખાલી મમ્મીને મજા નથી ને દવા લેવાની હતી, એના માટે મેં તને કીધું. બસ એક મિનિટ, હું શું નથી સમજતી, અને હું શું મમ્મીને મારે દુશ્મન માનું છું? તમારા કરતા વધારે હરખ તો મને હતો કે હાર્શ, મમ્મી આવે છે, બધા સાથે રહેશું, મમ્મી પપ્પાને આપણે બધા બારે ફરશું. પછી ક્યાં દિવસો આવેલા ગયા છે, બધું થશે ને. હા, પણ હું એ જ કહું છું, પણ એક દિવસની વાતને લઈને તમે આવી કહીએ ને કે વાતનું વતેસર તમે કરી નાખ્યું. એના માટે તો હું તને સોરી કહું છું નિકિતા, મારી ભૂલ, મેં તને કીધું મારી ભૂલ બસ ને. પણ હું એમ કહું છું કે સવારે મારી ઉપર આટલી રાડું નાખી, એના કરતાં એ જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને તમે સમજાવો તો. હું એમ નથી કહેતી કે તમે મારો પક્ષ લ્યો, મને ખબર છે હું એ વાત કહેવા માંગતી નથી, અને મમ્મી એની જગ્યાએ સાચા છે, હું સ્વીકારું છું બરાબર છે. પણ હું એમ કહું છું કે ખાલી તમારે એ પરિસ્થિતિને સમજવાની જરૂર હતી. થઈ ગયું, પાછું આવવાનું છે. નેક્સ્ટ ટાઈમ તું ધ્યાન રાખજે, મમ્મીને કહેવાનો મોકો ન મારે. બસ હું છે ને કોઈને કહેવાનો મોકો આપવા માંગતી જ નથી, પણ અમુક માણસો છે ને મને સમજવાના છે નહીં બરાબર છે, અને સમજો તો ઠીક છે, ના સમજો તો ઠીક છે, મને કોઈ ફરક નથી પડતો બરાબર છે. બાકી હું ખાલી એટલું કહી દઉં કે મારાથી પહેલે દિવસે આવી ભૂલ થઈ હતી, અને હવે બીજી વાર હું કોઈ આવી ભૂલ કરવા માંગતી નથી. ગુડ નાઇટ. ગુડ નાઇટ. અરે બાર ક્યાંથી આવું, મને ઘરની બહાર નથી નીકળાતું. તું બહાર આવવાની વાત કરે તો શું કરે? હા સર, ઓફિસ અત્યારે તો ઓફિસનો ટાઈમ છે એનો. સરસ, હાલો કે જાઉં નથી બહાર. બહાર ક્યાં જાશું હમણાં, તું જો 5 મિનિટ નહીં થાય, 6 મિનિટ અહીંયા મારા બા મમ્મી આવી જશે.
અને આમે મારે એ લોકોનું ધ્યાન તો રાખવું પડશે ને, એ છે એટલે જ બહાર નથી નીકળતી હું. તારે શું ચાલે છે? કાંઈ નહીં, ખાઈ પીને જલસા કામ કરો. તો હવે મેરેજનો શું પ્લાન છે? હમણાં મારે તારું જોઈને મારે થોડી કરવા મેરેજ. કેમ મારું જોઈને? એટલે શું? એટલે આ બધું જોઈને મારે થોડી કરવા મેરેજ. આ બધું એટલે આમ બધું સારું જ છે, શું વાંધો છે મને? અરે ગામડાની કઈ વાતો નહીં, આ મારી ફ્રેન્ડ છે એટલે હું એને એમ કહેતી હતી કે મારા સાસુ સસરા ની ગામડે થી આવ્યા છે એમ, એટલે હું ક્યાંય બહાર નથી આવતી એમ. મને કઈ ખબર નથી પડતી એમ કે તમે બે ભેગું મળીને મારી ખોદણી કરો છો. એ સાસુ એમાં ખોદણીની વાત ક્યાં આવી? લ્યો હવે મમ્મીમાંથી સાસુ પર આવી ગયા, બેનપણી આવ્યા એટલે. મમ્મી મારી બેનપણીની સામે તો આવી રીતે વાત મારી સાથે ના કરો. તારી બેનપણીની સામે તું મારી કેવી વાતો કરસ? તારી બેનપણી એ બેનપણી અને હું કાંઈ નહીં તારી. અને એ તું આની બેનપણી છો ને, તાર ઘરવાળો આવ્યો છે કે નહીં? મમ્મી એમના મેરેજ હજુ બાકી છે. હું વાત કરીશ. એના લગ્ન હજુ નથી થયા. અને હજી લગ્નય નથી થયા તો પછી એની મા એને કેવી રીતે બહાર નીકળવા દે છે? આમ જુવાન છોકરીને આમ બહાર નીકળવા દેવાય? પણ એ તો મમ્મી એમના મતલબ ઘરનાઓને પોસાય છે ને એ બહાર આવે જાય છે, અને એમના ઘરના હજુ આમના મેરેજ કરાવવા માટે રેડી નથી. કા પણ એ કેટલા વર્ષની થઈ તું? 20. લ્યો હા 20 વર્ષની થઈ ગઈ. અને 20 વર્ષે જ મારા બે છોકરા થઈ ગયા હતા, શેતન ને એનો મોટો ભાઈ, બે. પણ મમ્મી એ સમયે બધી વસ્તુ અલગ હતી. અત્યારે છોકરીઓ 23-24 વર્ષની થાય ત્યારે તો એના મમ્મી પપ્પા હજી સગાઈનું વિચારતા હોય. અરે માં આવું હોય? હાવ ખોટી વાત છે હો. અને ભલે તું 20 વર્ષની થઈ હજી તારા મા બાપે કાંઈ ગોતવાનું ચાલું નથી કર્યું, તો તને એમ ન થાય કે લાવ ઘરે બધા કામ શીખું? નહીં તો સાસરે જઈને પછી માએ જ ગાળ ખાવી પડશે, એવી તને અક્કલ ન થતી તો અહીં આવીને બેહી ગઈ ગામની ખોદણી કરવા? નિકિતા, આ તે મને અહીંયા બેજતી કરવા માટે બોલાવી હતી? એક તો તું મને આટલા વર્ષે મળી છો. રાધિકા તું મારા સાસુની વાતનું ખોટું ના લગાડ. બીજી વાર મારે આ ઘરમાં આવવું જ નથી, હવે તું મને બોલાવતી જ નહીં. પણ રાધિકા એવી કોઈ વાત જ નથી. લ્યો વાંકું પડતાય વાર નહીં. આ આટલી વાતમાં એ ઊભી થઈને વયાઈ ગઈ તો સારું જ થયું ગઈ તે. એ આજકાલની તમારી આ બેનપણીઓ છે ને, તમને છે ને ખોટે રસ્તે ચડાવી દે ને ખોટે રવેડે ચડાવી દે. આ અમારે હતી બેનપણીઓ, પણ કોઈ દિવસે ને અમારે ઘરે મળવા ન આવતી હો. બા તમને એવું નથી લાગતું કે હવે થોડુંક વધારે થાય છે? હા વધારે જ થાય છે. અત્યાર સુધી તો તું એવી હતી, હવે તારી બેનપણી આવ્યા કરે છે, વધારે જ થાય છે બધું. પણ મારી બેનપણીને ક્યારે લગ્ન કરવા ક્યારે ન કરવા, એને ઘરમાં કેવી રીતે રહેવું એ એનો પ્રશ્ન છે, એના ઘરનાઓનો પ્રશ્ન છે. આપણે કોઈને એમ ફોર્સફુલી ના કંઈ કહી શકી. અત્યારે બધા પોતપોતાની જિંદગી પોતાની રીતે જીવતા હોય. એ જો મારી વાત સાંભળ, તું અહીં સિટીમાં રહેતી હોય ને તો ભલે રહેતી હોય, પણ આવું બધું અંગ્રેજી ફાડીને મને ગાળું નહીં દેવાની. બા હું તમને ગાળું નથી, મને બધી ખબર પડે છે. શું છે નીકળે? શું મમ્મી આમ ઝઘડા કરે તું? શેતન તને હું વાત કરું, અત્યારે છે ને એની કોઈક બેનપણી આવી હતી અને હું તો હજી છે ને ઉપરથી આવતી હતી, તું જોયું તો એ મારી ખોદણી કરતી હતી એની બેનપણી. આરે ચેતન તમે હવે હદ થઈ જાય છે. રાધિકા આજે આટલા ટાઈમ પછી ઘરે આવી હતી, તમે રાધિકાને ઓળખો છો? ઓળખું છું. બરાબર છે, તો મમ્મી આવતા ભેગું એની આરે ચાલુ થઈ ગયા કે કેવડી છો ને કેટલા વર્ષની છો ને હજી લગ્ન નથી કર્યા ને તારા જેવડી હતી ત્યારે મારા આટલા છોકરા હતા ને કાંઈ કામકાજ શીખસ કે નહીં, તારી માને ગાયું ખાવ્યું. અરે ભાઈ મારી ફ્રેન્ડ આટલા ટાઈમે આવી છે તો એની આરે તો પ્રેમથી વાત કરાય ને, એ એનો પ્રશ્ન છે કે એની જિંદગીમાં શું કરવું શું ન કરવું. તો વડીલ છે, વડીલની સલાહ આપતા હોય તારા માટે રાધિકા પહેલા કે મમ્મી પહેલા? હું એમ નથી કહેતી કે મારા માટે મમ્મી પછી છે, હું એવું કાંઈ કહેતી નથી. પણ હું એમ કહું છું કે બધી વાતમાં મમ્મી ઘરમાં બોલે છે ઓકે, છેલ્લા 6 મહિનાથી હું કાંઈ નથી બોલી. એણે જેવું મારી યારે વર્તન કર્યું હું ચૂપચાપ સહન કરતી આવી છું, એને સામે ફરીને મેં જવાબ નથી આપ્યો. પણ એને એટલું તો ધ્યાન રાખવું જોઈએ ને કે બહારના માણસો છે આવી રીતે વર્તન ન કરે. રાધિકાની સામે મારે તો નીચું જોવું પડ્યું ને. એમાં નીચું જોવાની વાત ક્યાં છે? રાધિકા તારા માટે પહેલા કે મમ્મી પહેલા? અને વડીલ છે, વડીલ
વડીલ સલાહ સૂચન આપતા ને બરાબર જ આપતા હોય. મમ્મી મોટા તું મોટી? ચેતન મમ્મી મોટા એક વાર નહીં સાત વાર મમ્મી મોટા, પણ મમ્મીને છે ને એના ઘરના લોકોને સલાહ આપવી જોઈએ. બહારના નહીં, આજે રાધિકાને આપી, કાલ સવારે બીજું કોક આવશે બીજાને આપશે, તો મતલબ આપણા ઘરે જે કોઈ પણ આવે અને એની સાથે મમ્મી આવું વર્તન કરશે. બસ હો બસ, આ બહારના આવીને તને ચડાવી જાય જો એ આવી તો તું મારી આમે આટલું બોલતી થઈ ને. ચેતન હું કઈ નાની છું કે મને કોક ચડાવે ને હું એના પાટે ચડી જાવે? મને શું કઈ સૂઝબૂઝ નથી? મને કઈ ખબર નથી પડતી? ઈ તમે મને કયો? નિકિતા હું તને એક જ વાત કહું છું, મમ્મી અત્યારે સાચા છે બસ. ચેતન હું તને એક વાત કહું, હું આજે અહીંયા આવ્યા મને 6 મહિના થયા ને, 6 મહિનાથી તું તો કામે જતો રહે, હું આખો દી ઘરમાં હો, હું આ બધા આના ખેલ તમાશા જોતી હો. અને સાંભળી હું કરે આ ઓલી કોક બાજુમાં કોણ ઓલી કોક ગીતા ને કોણ છે એ બેનપણી તારી, એ ગીતાને કંઈક બજારમાં બધું લેવા જવું તો એ લોકો આ સિટીવાળા એને હું કહે શોપિંગ, હા જો શોપિંગ, તો એ કે હાલ આપણે શોપિંગ કરવા જઈ, તું નહીં માને અડધા કલાકમાં એણે હાલની રસોઈ કરી નાખી, એણે વાસણ ઉપાડી લીધા, કપડાંની ઘડિયું કરી લીધી અને એ મજાની સોળે શણગાર સજીને એ તો ઉપડી જ ગઈ, મને કહેતી નથી. અને એ ટાઢું ઠબેડું એણે રાંધ્યું તું એ બધું રાતે મેં ખાધું. બોલ આવું તે કાંઈ હોતું હોય યાર? બા ખોટું બોલવાની કંઈક લિમિટ હોય બરાબર છે. બા એમ કે છે કે એ દિવસે મેં બધું કામ વહેલું પતાવી લીધું. પૂછજો, એ દિવસે રવિવાર હતો અને નિયતિ ઘરે હતી. નિયતિ ઘરે હતી, નિયતિએ કીધું કે ભાભી વાંધો નહીં તમે જાઓ, હું બધું પતાવી લઉં છું. અને સોળે શણગાર સજીને કોણ છે એ મને કહો જીને. અને ઠંડુ જમવાનું કાંઈ નહોતું, મેં સાંજે આવીને મેં નિયતિએ બે બનાવ્યું હતું. તમે પૂછી લ્યો નિયતિને. એ કોઈને પૂછવું નથી, મને ખબર હોય મેં ખાધું તું એટલે. અને હું કહી છે એ સોળે શણગાર સજીને કોણ જાય? મેં જોઈ હતી એ લટુડા પટુડા કરી નીકળી પડી હતી ગીતાની હારે શોપિંગ કરવા. બા તમે કયો એ બધું સાચું ન હોય, એકવાર તમે નિયતિને પૂછો, પપ્પાને પૂછો, પપ્પા તો ઘરે હોય છે. એ આ છે ને ઓલી તારી કોર્ટ કચેરી નથી કે આને પૂછો ને ઓલાને પૂછો ને પેલાને પૂછો ને. તું ખોટી છે તો ખોટી જ છે ચેતન. જે હોય એ આ 6 મહિનાથી તારા ઘરમાં જે બધા ખેલ તમાશા જોઉં છું ને, હવે મારે અહીં રહેવું નથી અને મારે કોઈની આંખે થવું નથી. મહેરબાની કરીને તું મને હા કહી દે એટલે હું મારે ગામડે જાઉં. એ ગામડે છે ને સાંજે એને ખાટલે બેહું બહાર ઓસરીમાં, ઓ ઝણના મોઢા દેખાય ને જેટલા જાય ને એટલા મને કહેતા જાય એ બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. આ તો આનું ડાચું જોવાનું હવાર બપોર આન જ્યારે જોવો ત્યારે. મમ્મી જો ઘર મૂકીને જવાનું નથી અને ગામડે જવાનું નથી, જેને જવું હશે ને એ જશે, બીજા તમારે જવાનું નથી ગઈ. બીજા એટલે એ કાળમુખી, બીજા એટલે તને કહે છે તને. સાંભળો છો એના શબ્દ કાળમુખી, એના છોકરાની વહુને કાળમુખી કહે છે. પણ તું શું કામ મમ્મી આમ લવારા કરે છે કારણ વગરના? પણ તમે શું કામ મને કારણ વગરનો મારી ઉપર જ બધો વાંક નાખો છો? હું જ ખોટી છું? ચેતન આ શું છે બધું? આ હા શું કહું, આ કોકેની છે ને બેનપણી આવી હતી અને એમાં મારું ને તમારું ખોદતી હતી. હું ઉપરથી આવીને મેં બધું સાંભળ્યું. એ એમ કહે છે કે મારી હાવ છે ને ગામડેથી આવી છે ને મારી હાવ એ છે મને આ હાડલો પહેરવાનું કીધું. એમાં પાછી બેનપણી એને ઊંધું ચડાવે. એ કે તું આવું પહેલતી ક્યાંથી થઈ ગઈ? એટલે આ કે ઓલી મારી હાવ આવી છે ને એટલે મારે પહેરવું પડે છે. બોલ આવા બધા મારી ખોદણી કરતા હતા બેઉ મળીને. એ ખોદણી ન કરતી હોય, એ ખાલી વાત કરતી હોય. હા સત્સંગ કરતી હતી કા? કારણ વગરનું મને વાંક મારી ઉપર બધો વાંક ઢોળે છે. મને કે તારે મારું કામ કરવું પડે એટલે તું આવા નાટક કરસ ને તારે રખડવા જવું હોય ત્યાં જ. પપ્પા સાચું કેજો, હું 6 મહિનાની અંદર ક્યારે રખડવા ગઈ છું? ક્યારે હું કંઈ બોલી છું? તમે તો નાટ પાડ છો ને, જાણ 24 કલાક અહીં ઘરમાં પડ્યા રહેતા હો. એ તમે બહાર જાઓ આમ અને એ જાય આમ અને ચેતન જાય આમ. મમ્મી કાંઈ તો સાચું બોલો, આટલી હદે તો ખોટું ના બોલો. એટલીસ્ટ મારી ઉપર નહીં તો તમે નિયતિને પૂછી લો, એ તો તમારી દીકરી છે ને એની ઉપર તો વિશ્વાસ કરો ચેતન. બેટા તું સાચી છું, હું સમજી શકું છું, પણ મને લાગે છે તારી માં નહીં સમજી શકે. બસ આવું છે. અરે મારી યારે તમારે ગામડે આવવાનું છે ને મારે ભેગું રહેવાનું છે એટલે બહુ સમજી વિચારીને બોલજો. જે બોલો એ કહી દઉં છું. હા મારા વાંકા બોલીશ લે. પાણીમાં રહીને મગર મસારે વેર કરતા જ નહીં, કહી દઉં છું. બેટા
જો જે છે ને એ તારી સામે છે દીકરા, હવે હું આથી વધારે કાંઈ નહીં બોલી શકું. બસ તો હાલો પોટલા બાંધો ને ઘરે હાલો, આપણે અહીં રહેવું જ નથી. બસ હાલો હું તો જાઉં. ક્યાંય જવું નથી. શેતન બેટા, તું તારી જિંદગી સાચીને બે ને, હવે અમે તો આમે ખર્યું પાન રહ્યા. અમારે ગામડે જવું છે ને, ગામડે રહેવા દે. એ ને અમે બેઉ જણા છે ને ખેતીવાડી કરીને ખાશું ને રહેશું. તમારે બેને અહીં રહેવાનું છે, ક્યાંય જવાની જરૂર નથી. એ અમારે લીધે તારો સંસાર ન બગાડ કહું છું. સમજતો નથી તું તે. હવે તમારે બે રહેવું છે કે આવું છું મારી ભેગું અંદર? હાલો ઊભા થાવ. જો હવે પાછી મારી ખોદણી કરતા નહીં હો, આ મારો છોકરો છે. આ તારી માં બાપુજી જેવી હોય ને માં તો માં જ હોય. તમે જે સમજે અમારી માં તો છે ને બેટા. એટલે તો આટલા વર્ષથી હું નિભાવી રહ્યો છું ને. હું જાણું છું કે તારી મને સ્વભાવ આકરો છે, અને આટલા આટલા વર્ષો થયા છતાં સ્વભાવમાં કોઈ ફેર પડતો નથી. તારા ઘરમાં આવ્યા પછી 6 મહિના થઈ ગયા છે, અને મને હતું કે કંઈક ફેરફાર થશે, પણ નથી થયો કંઈ ફેર. પપ્પા જે છે મમ્મીના સ્વભાવમાં ફેરફાર નથી થતો. પેલેથી મગજ ચીડિયાતો છે. તમને મને મોટા બને બધાને ખબર છે ને આપણે ઘરના. નિકિતા ઓછો અનુભવ ચાલો તો છે ને ઘરમાંથી કાઢી મૂકાય. તે કંઈ જવા દેવી બેટા, હું કાઢી મૂકવાની વાત નથી કરતો. પણ તારી માએ જે કીધું ને, ભલે એ ગુસ્સામાં બોલી ગઈ હોય પણ સાચી વાત કીધી છે ને. એટલે કીધું ને કે ઘર છોડીને જતા રહીએ, ગામડે જતા રહીએ, તો તું એને હા પાડી દે. પપ્પા આ વાત તો શક્ય નથી. મા બાપ ઘરે ગામડેથી ઘરે આવ્યા છે, નાઈથી એને ઘરે જવાની હા પાડી દઉં. દુનિયા સમાજ મને શું કહેશે? બીજાને મને ખુદ નહીં ગમતું હતી. મારા મા બાપ ગામડે છે, મારી સાથે રહેવા માટે આવ્યા, સુખ શાંતિ લેવા માટે, સંપીને પરિવાર રહેવા માટે આવ્યો છે, તો એની પાસે ગામડે જવા દો. બેટા હું તને કેમ સમજાવું કે અમે ગામડેથી કે જવા દેવા? પણ બેટા જો ગામડામાં અમે સુખી છતા અને સુખી છીએ બેટા. અમે ગામડેથી સુખામાં આવ્યા ને એ તો અમે જાણીએ છીએ, પણ કે જવા દે વાત. પપ્પા નહીં બેટા, અત્યારે એ કોઈ વાત કરવાનો મતલબ નથી. બેટા હું એટલું જ ઈચ્છું છું કે તારું જીવન સુખી રહે, તમે પતિ પત્ની સુખેથી રહ્યો ને, બસ એ જ અમે ઈચ્છીએ છીએ. અને અમારા આવવાથી તમારા ઘરમાં કંકાસ થઈ જાય ને બેટા, એ નથી ઈચ્છતા. અને મેં તને આજથી 6 મહિના પહેલાં શું કીધું યાદ છે ને બેટા? પણ તું એ વાતને ભૂલી ગયો એવું લાગે છે મને. પપ્પા ભૂલ્યો નથી, મેં તમને ત્યારે પણ એક જવાબ આપ્યો હતો. પપ્પા હું બે વચ્ચે સુરી વચ્ચે સોપારી જાઉં, મારે કયો રસ્તો હજી મને ખબર ન પડતી, નિકિતા તરફ જાઉં કે મારા મમ્મી તરફ જાઉં. બેટા મેં તને સમજાવ્યો હતો ને કે આપણે બેયની વાતને સમાન ન્યાય આપવાનો છે. એક તારી માં છે, એક તારી પત્ની છે, એટલે બે વધારે તારે છે ને બેલેન્સ કરવાનું છે. અત્યાર સુધી તો કરતા એવો છે, પણ આજે મેં જોયું કે તારા વર્તનમાં વધારે ઉશ્કેરાટ આવી ગયો હતો દીકરા, અને એ તારો ઘર સંસાર ભંગવી નાખશે દીકરા. પપ્પા ઉશ્કેરાટની વાત એવી નથી. હવે સમજો કે કોઈ વડીલની સામે મંતન તોછડાવેલા કરી ઊંચા અવાજે બોલતું હોય તો સારું લાગે. આવું માનું છું મારા મમ્મીનો સ્વભાવ એવો છે, તો નિકિતાને નીચલી લઈ અને શાંતિથી વાત કરવી જોઈએ ને. બે સામ સામ ઓપોઝિટ મન થઈને બોલતા હતા બે જણા, તો સારું લાગે કંઈ. બેટા હું તને એક વાત પૂછું, તું તારી માને આટલા વર્ષોથી ઓળખે છે ને, તો એને જે બેનપણીની વાત કરી એ વાત તને શું સાચી લાગે છે? શું એ બેનપણી અહીંયા ખોદણી કરવા માટે આવી હતી? ના પપ્પા, મને ખબર છે ખોદણી કરવા નથી આવી. નિકિતા તે બહાર ખોદણી કરવા જાય, કોઈને ખોદણી કરવા ઘરે બોલાવે, એની બેનપણીને આ રીતને ઓળખું છું. બેમાંથી કેવી નથી, પણ મારે મમ્મી હતા એટલે મારે પક્ષ મમ્મીનો લેવો પડે એમ હતો. એ તો કેટલો ટાઈમ એની બેનપણી ઘરે આવી મને ખબર છે. ચલો બેટા, હવે મારે બીજી આપણે કોઈ લાંબી વાત નથી કરી. હું તને ફક્ત એટલું જ કહીશ કે જે 6 મહિના પહેલાં તે કહ્યું હતું ને, એ જ વસ્તુ તારે આજે ફરી રિપીટ કરવાની છે. તારે તારી પત્નીની માફી માંગવાની છે, અને હવે સાંભળી લે, આ માફી તારે છેલ્લી વાર માંગવાની છે. અને હવે પછી તારે એવું કોઈ વર્તન નથી કરવાનું કે જેનાથી તારી પત્નીને દુઃખ થાય. જો તારી પત્નીને દુઃખ થશે ને તો અમને દુઃખ થશે બેટા. હું તું અમારું દુઃખ સહન કરી શકીશ? તો બેટા
જા, નિકિતા રડતી રડતી ગઈ છે, એ મારાથી નથી જોવાનું, તું તું જઈને એને શાંત કર બેટા, જા. સર, હું નિકિતામાં જાઉં છું, તમારા લોકોને ક્યાંય જવાનું નથી હો. બેટા, એ પછીની વાત છે, અત્યારે તું આ કામ કરી દે બેટા. મને લાગે છે કે હવે કંઈક નિર્ણય કરવો પડશે આમાં. તમને ખબર છે મમ્મી પપ્પા ક્યાં જવાના હતા? ના તો. તમને કાલે કઈ વાત કરી છે કે એ લોકો બહાર જવાના છે કે કઈ મંદિરે જવાના છે કે કઈ? ક્યાં ન જવાના? આખા ઘરમાં જોયું, નીચે પૂજા કરે છે, ત્યાં જોયું, મમ્મી કે પપ્પા ક્યાંય નથી, એનો સામાન ય નથી. ક્યાં ગયા છે? મને શું ખબર, એટલે તો હું તમને પૂછવા આવી છું. કદાચ એવું નહીં હોય ને કે પપ્પા સવારમાં વોકિંગ કરવા મમ્મી ને જ્યારે લઈ ગયા હશે? પણ એમાં પપ્પા મમ્મી ને એનો સામાન લઈને તો ન જાય ને? એકવાર તમે એવું હોય તો જોવો ને, તમને ખબર હોય કે આપણે બે ગલી મૂકીને ઓલું મંદિર છે, મમ્મી ને પપ્પા ઘણી વાર ત્યાં જતા હોય છે, તો ત્યાં નથી ગયા ને? તો એક કરવા તપાસ કરી લો, ફટાફટ જોઈને આવું છું. બરાબર. પપ્પા ને મમ્મી ઘર છોડીને આવેલા ગયા છે, અમારે કઈ ચિંતા નહીં કરતા, અમને મળો તો ઇન્જિન એડ્રેસ ઉપર આવી જાય, કામ કરાવ, લેટ નથી કરો, પછી બીજા આવું છે. નિયતિ મળે, નિયતિ પપ્પા. આવું કોણ કરે? તમે અમને બધાને બીવડાવી દીધા. નહીં બેટા, મારો ઈરાદો એવો નહોતો બેટા, પણ જે વસ્તુ બની છે ને ઘરમાં, એને લઈને મારા નિર્ણય લેવો પડ્યો બેટા. પપ્પા, ઘરમાં તો આવું હાઈલા રાખે, અને મારા ને મમ્મી વચ્ચે થઈ ગઈ થોડીક બોલાચાલી, ઓકે, પણ એનો મતલબ એમ થોડો હોય કે તમે આવી રીતે તમે ને મમ્મી ઘર મૂકીને આવતા રહ્યો? આ તમારી પાછળ નિયતિ, ચેતન, હું, અમે બધા કેટલા ટેન્શનમાં આવી ગયા હતા. જો બેટા, તમે કંઈ વધારે કહો ને એ પહેલાં હું તમારી સાથે ચોખવટ કરી દઉં કે અમે લોકો જ્યારે ગામડેથી આવ્યા ને ત્યાં જ અમે આ ઘર ધ્યાનમાં રાખ્યું હતું, એટલે અત્યારે આ ઘર ભાડેથી રાખી લીધું છે બેટા. પપ્પા, કેમ સારું લાગે, એકને એક શહેરમાં ભેગા રહેતા હોવા છતાં એકને એક ઘર, એક પરિવાર, તમે ત્યાં ને અમે અહીંયા, આવું સારું લાગે? બેટા, હું સમજુ છું કે સારું ન લાગે, પણ દુનિયાની દ્રષ્ટિ આપણે નથી જોવાના દીકરા. મને એમ હતું કે છ મહિના પછી તારી મામા કંઈક ફેર આવશે અને એ ઝઘડા ઘરમાં નહીં કરે, એટલે ત્યાં સુધી હું શાંત રહ્યો, પણ હવે મને એવું લાગ્યું કે આમાં કોઈ સુધારો થાય એમ નથી બેટા, એટલે પછી મારા નિર્ણય લેવો પડ્યો. અને
પપ્પા તમે એમ કેમ નક્કી કરી લીધું કે સુધારો નહીં થાય? ઓકે, હું મમ્મી સામે નહીં કાંઈ બોલું, પણ તમે આવી રીતે ઘર મૂકીને અહીંયા અલગ તો ન રહ્યો? તમારા બબ્બે દીકરા છે, બબ્બે વહુ છે, છતાંય તમે આવી રીતે અલગ ઘરમાં રહ્યો? બેટા, બે દીકરા ને બે વહુ હોવા છતાં મારે રહેવું પડે છે ને, એનું કારણ હું જ સમજી શકું છું બેટા. એટલે બેટા, મેં તમારાથી એક વાત છુપાવી છે દીકરા. બેટા, તારો મોટો ભાઈ, એની પત્ની એટલે કે તારે ભાભી, તારી મમ્મીના ત્રાસથી એટલા ત્રાસી ગયા હતા ને કે એને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો બેટા. હા બેટા, તારી મમ્મી એને એટલો અસહ્ય ત્રાસ આપ્યો ને બેટા કે એ મારાથી પણ જોવાનું નહીં, અને અંતે એ બિચારી આપઘાત માટેનું પગલું ભરી લીધું દીકરા. પપ્પા, આ વાત અમને કેમ કોઈએ ન કરી? બેટા, એટલા માટે ન કરી કારણ કે તમે લોકો દુઃખી થાઓ, અને એ તો સારું થયું કે તાત્કાલિક સારવાર મળી ગઈ ને, એટલે બિચારી બચી ગઈ. તે તમે દુનિયામાં મોઢું શું બતાવત દીકરા? બેટા, જો આ સમાજ છે ને એ પરિવર્તનથી ચાલે છે દીકરા. સમાજમાં જે પરિવર્તનને માને ને એ સમાજમાં ટકી શકે, પણ તારી માં તો પરિવર્તન સ્વીકારવા તૈયાર જ નથી. એ જ જૂની રીતરિવાજો, એ જ જૂના રૂઢિચુસ્તતા, શું કરું મને સમજાતું નહોતું. એટલે મને એમ થયું કે શહેરમાં જશો ને તો તારી માં નવા રીતરિવાજ શીખી જશે અને નવી રેણીકેણીને અપનાવી લેશે, પણ બેટા એ શક્ય ન બન્યું. અને હું ખાસ ઈચ્છતો હતો કે જેવી દશા તારી જેઠાણીની થઈને જ વેકરા, એવી દશા તારી ન થવી જોઈએ. પપ્પા, તમે ચિંતા ના કરો, ના તો હું એવું અવળું પગલું ભરીશ કે ના હું મમ્મીને કે તમને આવી રીતે અલગ રહેવા દઈશ. બરોબર છે, વાત ખાલી મારે સહન કરવા પૂરતી જ છે ને. ઓકે, મમ્મી છે રૂઢિચુસ્ત, કંઈ વાંધો નહીં, પણ હું એની સામે કોઈ પણ જાતની માથાકૂટ નહીં કરું. એ જેમ કહેશે એમ કરીશ, એ નથી બદલવા માંગતા કંઈ વાંધો નહીં, હું બદલી જઈશ, પણ હું તમને આવી રીતે અલગ તો નહીં જ રહેવા દઉં અને આવી રીતે દુઃખી નહીં થવા દઉં. નહીં બેટા, તું તારી દ્રષ્ટિએ સાચી છો, પણ અલગ રહેવાથી છે ને તમે પણ સુખી રહેશો અને અમે પણ સુખી રહીશું. પપ્પા, અલગ રહેવાથી કોઈ વસ્તુનું સોલ્યુશન ન થવાનું. બરોબર છે પપ્પા, જો મમ્મીને એવું લાગતું હોય, હા નિકિતાનો વાંક નથી, છતાં નિકિતા મમ્મીને માફી માંગી લેશે. હા, હું માફી માંગવા રેડી છું. તો નિકિતા માફી માંગી લેશે, હું કહું એટલે વાંધો નથી, કરશે નિકિતા એ કરશે. અરે પણ બેટા, એને શેની માફી માંગવાની હોય? તમે લોકો કઈ અપરાધ કર્યો છે? તમે કઈ એનો ગુનો કર્યો છે? તમે માફી માંગો, તમારે શેની માફી માંગવાની હોય? માફી તો એને માંગવી જોઈએ. પપ્પા, ગમે એમ તો એ અમારા માવતર છે અને હું નથી ઈચ્છતી કે બા મારી પાસે માફી માંગે. કંઈ વાંધો નહીં, મારો કોઈ વાંક નથી, મારાથી બાની સામે ઊંચા અવાજે બોલાઈ ગયું છે, અમારા બે વચ્ચે તું તું મેં થઈ ગઈ છે, હું નાની છું એનાથી, એની દીકરી છું, હું દીકરી તરીકેની પાસે માફી માંગી લઈશ, બસ પછી તો બા માફ કરીને આવતા રહેશે અમારી સાથે. બેટા, જો મેં 6 મહિના રહીને જોઈ લીધું છે કે 6 મહિનામાં તે ભોગ જ આપ્યો છે. તો શું થઈ ગયું? 6 મહિના ભોગ આપ્યો છે, એમ આગળના 60 વર્ષ ભોગ આપી દઈશ? નહીં બેટા, તમારી પર જિંદગી છે, તમારા મનમાં પણ તમન્નાઓ હોય, તમારી ખુશીમાં મારે આગ નથી લગાડવી બેટા. પપ્પા, એ તો શક્ય નહીં બને. ને મમ્મી ગયા છે ક્યાં? એ બજારમાં ગઈ છે થોડીક વસ્તુ લેવા માટે. પણ બેટા, મેં નિર્ણય કરી લીધો છે કે અમે તમારા ભેગા નહીં આવીએ દીકરા. ના પપ્પા, ભેગું તો તમારે આવવું પડશે. ચેતન, તમને ખબર છે કે મમ્મીની તબિયત નથી સારી રહેતી અને અત્યારે એ એકલા બજારમાં ગયા છે, તમને ખબર છે ને એને તકલીફ પડી છે. ચાલો છે સવારના, મેં તેની સાથે જોયું તો ને આપણે ચા પાણી હાથી બનાવી શકતા, ધૂજતા હોય આખા, તમે એકલા બજારમાં એને મોકલા. જો બેટા, આટલા વર્ષે ગામડામાં રહી છે બરાબર, એને ગામડાની પરંપરા ને બધી રૂઢિચુસ્તતાથી એને એ વાકેફ છે અને એમાં એ ઢળાઈ ગઈ છે. તો હવે મારું માનવું એવું છે કે એ કદાચ અમે આપણે ભેગા પાછા આવીએ ને તો રોજની આ જ પરિસ્થિતિ રહેવાની છે. અને બેટા, મને તારામાંથી એક શીખવા માંડ્યું છે કે તું એમ કહેશ કે હું મમ્મીની સામે ઊંચા અવાજે બોલી છું. બેટા, આપણને મને હજી સુધી આ વાત તો વિચારવામાં જ નથી આવી
કે જો હું એની સાથે ઊંચા અવાજે અત્યારે બોલ્યો હોત ને તો અત્યારે જે પરિસ્થિતિ છે ને એ પરિસ્થિતિ આવીને ઊભી ન રહી હોત અને એ મારા કાબૂમાં હોત. પણ હવે હવે મારી ઉપરવટ થઈ ગઈ છે અને હું પણ લાચાર થઈ ગયો છું, કારણ કે હવે ઉંમર થઈ ગઈ છે અને મને એમ થાય કે એની સાથે ખોટો ઝઘડો કરવાનો કોઈ ફાયદો નથી. ઝઘડો કરવાથી બેયને નુકસાન છે. ઝઘડો કરવાથી ના તો પપ્પા તમને ફાયદો છે કે ના અમને, કોઈને ફાયદો નથી. આ એનાથી ઘરમાં કંકાસ જ વધવાના છે, બીજું કાંઈ નથી થવાનું. બસ બેટા, એટલે તો હું કહું છું કે તમે તમારી જિંદગીમાં જીવશો ને તો તમને પણ આનંદથી રહેશો, ખુશીથી રહેશો અને અમને અહીં પણ આનંદ આવશે. અને તારી માએ સામેથી જ કીધું છે ને પપ્પા, ત્યારે એનાથી વસ્તુ ગુસ્સામાં બોલાઈ ગઈ હતી. ભલે એ ગુસ્સામાં બોલી હોય પણ એને સામેથી કીધું છે ને એટલે એ મારી સાથે આવવા માટે તૈયાર થઈ ગઈ હતી. કાંઈ વાંધો નહીં, એને સામેથી કીધું છે ને, અત્યારે એનો દીકરો, એની દીકરી ને એની વહુ, અમે એને મનાવવા આવ્યા છે ને પપ્પા. તમે ઘરે આવતા રહ્યો આવી રીતે હેરાન નથી થાવ છે. અમે એકલો નથી રહ્યો પપ્પા, વળી તમારી ઉંમર જો, મમ્મીની ઉંમર જો, તમે એકલા રહેશો. કાલ સવારે શું થયું, રાતના કંઈ તમને કે મમ્મીને કંઈ મજા ના હોય, બહાર જવું, જે પણ કંઈ કરવું, તો અમે એકલા થોડા કરી શકવાના છો કંઈ. અને કાલ સવારે એવું કંઈક થશે તો અમે સમાજમાં શું મોઢું બતાવશું. નહીં બેટા, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અરે આપણે ગામમાં જ છીએ ને અને ઘર ક્યાં ઝાઝું દૂર છે. જરૂર પડશે તો હું તમને લોકોને ફોન કરીને બોલાવી લઈશ. પણ બેટા મારી તમને લોકોને વિનંતી છે. નિયતિ, તું પપ્પાને સમજાવ, એમને કહે કે આપણી સાથે આવતા રહે. આવતારો ને પપ્પા. બેટા પપ્પા અમારું આપણું ઘર હોવા છતાં તમે રહ્યો એવું ન સારું લાગે ને. બરોબર છે બેટા, તારી વાત સાચી છે. મેં તને અહીં શહેરમાં સુકામ ભાઈ પાસે મોકલી છે કે તારું ભવિષ્ય સુધરે, તું ગામડામાં કંઈ ભણી શકીશ નહીં. પપ્પા તમે મને ને ચેતનને છોડો, નિયતિનું તો જુઓ. એ ગણીને હવે થોડાક વર્ષો અહીંયા છે, એટલો ટાઈમ તો તમે એના મા બાપની સાથે રહીએ. કાલ સવારે તમારી દીકરી મારી જેમ બીજા ઘરે વહી જશે, ત્યાં એને મા બાપ મળવાના છે. બેટા એક સાચી વાત કહું, મને એવું લાગે છે કે નિયતિ છે ને અમારી પાસે રહે ને એના કરતાં તમારી પાસે રહે છે ને તો વધારે સારા સંસ્કાર મળશે. તમારી વાત સાચી છે પણ વડીલ છે, વડીલ વડીલ જે કરી શકે ને એ નાના અમે ના કરી શકીએ. હા અમે ભાઈ ભાભી ના છીએ, અમારી સાથે કાયમી રહીએ છીએ, ન વાંધો. પછી મમ્મી પપ્પા ભેગા હારે હોય અને એમાં ફેર પડે, અમારાથી ફેર પડે, બહુ ઘણું બધું ફરક છે પપ્પા. બેટા તમે સંસ્કારી છો, તમે લોકોની વાત હું સમજી શકું છું, તમારી લાગણીને હું સમજી શકું છું બેટા. પપ્પા મારે કાંઈ નથી સાંભળવું, તમારે ને મમ્મીએ આવવું જ પડશે ઘરે. નહીં બેટા, હવે છે ને મેં નિર્ણય લઈ લીધો છે બેટા, અને તું મને બેટા. કંઈ વાંધો નહીં, તમે નક્કી કરી લીધું છે ને તો હવે મેં નક્કી કરી લીધું છે, તમે ને મમ્મી જો ઘરે નહીં આવો ને તો હું એ ઘરમાં નથી રહેવાની, હું મારા મમ્મીના ઘરે હું જતી. નહીં નહીં બેટા, તું એવું નહીં કરતી. અરે બેટા તમારા સુખ માટે તો મેં આ બધું કર્યું છે દીકરા. પણ આવી રીતે માવતરને દુઃખી કરીને અમે ક્યાં સુખી થવાના છીએ? પણ બેટા તું સમજતી કેમ નથી, જો અમે સાથે રહેશું ને આપણે બધા તો બધા દુઃખી રહેશું, એના કરતાં તો અહીંયા રહીએ છીએ ને તો અમે સુખી છીએ. તમે મને એટલું સમજાવો, મારા લગ્ન પછી મારા મમ્મી પપ્પા ગુજરી ગયા, ત્યાર પછી મારું કોઈ છે કે જે મને બે શબ્દ ઊંચા અવાજે કહી શકે? બેટા અમે તારા મા બાપ છીએ. હા તો મા બાપ છો તો મા તરીકે એણે મને બે શબ્દ ઊંચા અવાજે કીધા, તો એમાં શું ખોટું કરી નાખ્યું? બરોબર છે પપ્પા, આવતા રહ્યો ને સાથે. જો બેટા એક વસ્તુ, એક કોઈ પણ વસ્તુની અમુક મર્યાદા હોય છે. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય એ કહેવત છે. પણ અહીંયા થોડુંક કહેવત ઊંધી પડે છે દીકરા, કે મા બાપ જો ખરેખર ન સમજી શકતા હોય ને તો છે ને છોકરાઓ એને છોડી દેવા જોઈએ. પણ બેટા તમે લોકો મને છોડતા નથી, મને ખ્યાલ છે. મા બાપ ન સમજતા હોય ને તો છોકરા એ સમજીને મા બાપની હારે રહેવાનું, એને છોડવાના ના હોય. બેટા હારે રહેવાનું હોય પણ મા બાપની બધી જ વાત એને સહન કરવાની ન હોય, કારણ કે એની જિંદગી લાંબી જીવવાની છે, એની જિંદગીમાં અસર પડે, એનો ઘર સંસાર ભાંગે એવું થાય. પપ્પા અમે ક્યાં લાંબુ સહન કરી છે, ક્યાં અમારો ઘર સંસાર ભાંગી ગયો છે? ઓકે મમ્મીને અમુક વસ્તુ મારી નથી ગમતી, હું સુધારી નાખીશ. છતાં બેટા માફી માંગવા પપ્પા તૈયાર છે. તમે એ તો વિચારો કે અમારે હજી નાની ઉંમર છે, છતાં મા બાપે મા બાપનો સાયા વગર નથી જાય, એવું થઈ જાય છે ત્યારે. બેટા નિયતિને તમે જુઓ પપ્પા, એની ઉંમર કેટલી મોટી નથી. બેટા નિયતિની મને જરાય ચિંતા નથી, કારણ કે એ તમારી પાસે છે. હવે તમે એનું ટેન્શન ના લ્યો, ભગવાને ધૈર્ય હશે ને તો આજે નહીં તો કાલે, જેમ તમે કેમ સિટીના વાતાવરણમાં ઢળી ગયા છો એમ મમ્મી ઢળી જશે, મમ્મીમાં પરિવર્તન આવી જશે. પણ એને એ પરિવર્તન લઈ આવવા માટે થોડોક સમય તો આપવો જોઈશે ને આપણે. આપણે બધા સાથે મળીને મમ્મીમાં બદલાવ લઈ આવશું તો. બેટા તમારી વાત સાચી છે, છતાં હું એક વાત કહેવા માગું છું બેટા, કે જો હવે અમે અહીંયા આવી ગયા છીએ બરાબર, અને થોડોક ટાઈમ અમે લોકો જોઈ લઈએ, જો એટલા માટે કે થોડોક ટાઈમ અમે રહીએ અહીંયા, પછી અમને એમ લાગશે ને
કે નથી અનુકૂળતા આવતી તો અમે પાછા ભેગા આવી જશું. બસ એટલું મેં તમને વચન આપી છે બેટા. પણ હાલ પૂરતું જે નિર્ણય લીધો છે ને બેટા એ મને લેવા દો. મારે જોવું છે કે તારી માં તમારાથી છૂટી પડ્યા પછી એમાં કેટલું પરિવર્તન આવે છે. તમે મને એમાં સાથ આપો. બેટા પપ્પા તમે કંઈક સમજો બેટા. હવે તને બધી વાત બરાબર છે. મમ્મીને જે પણ લાગતું, મમ્મી કહેશે ઘરમાં આમ રહેવું, મમ્મી જે પણ કહેશે નિકિતા સહન કરી લેશે. નિકિતાને કંઈ વાંધો નથી. મમ્મી કહેશે નિકિતા પાસે માફી મંગાવી તો નિકિતા માફી પણ માગી લેશે. બેટા કાંઈ કરવાની જરૂર નથી. પણ જો મેં તમને વાત કરી છે ને કે હું એક જોવા માગું છું કે તારી મામા એકલા રહેવાથી કેટલું પરિવર્તન આવે છે. મોટા દીકરા ભેગું રહી લીધું, નાના દીકરા ભેગું રહી લીધું, હવે અમે બે એકલા ક્યારેય રહ્યા જ નથી. તો એકવાર એ પણ પ્રયત્ન કરી જોઈએ ને દીકરા. જો બેટા તારી માને સુધારવાની વાત છે આ, તો એટલો તમે મને સહકાર આપો. અને આપણે તો અહીં સાથે ગામમાં છીએ ને, અને આપણે વારંવાર તમે અનુકૂળતા તમે લોકો આવતા રહેજો, હું આવતો રહીશ, અમે બંને આવતા રહીશું. તમારું જ ઘર છે ને દીકરા. બસ બેટા તો મારા તરફથી તમે મને એટલો સહકાર આપો દીકરા. જો તારે ઓફિસનું મોડું થાય છે ઓફિસે જવા નીકળ. એ વાત તો મારે સાચી છે નિકિતા. પપ્પાની વાત ઉપર મને થોડું તચ્છે લાગે છે કે આપણી સાથે રહ્યા, મોટાભાઈ સાથે રહ્યા, મમ્મીમાં કંઈક ફરક નથી આવ્યો. તો પપ્પા એવું કે મારે એ ટ્રાય કરી જોઈએ, અમે બે એકલા રહીએ તો મમ્મીમાં કેટલો ફરક આવે છે. જો સત્યનું ભાન એને સમજણ આવી જશે તો પપ્પા આપણે ભેગા રહેવાનું ના નથી પડતા. બેટા અમારા નિર્ણયમાં આપણે બધાનું હિત છે દીકરા. તું તારા સાસુને સુધારવા માગે છે ને, તું વિચારશે, તું એવું પણ ઈચ્છે છે ને કે એનો સ્વભાવ સુધરી જાય. હું ઈચ્છું છું પપ્પા કે એનો સ્વભાવ સુધરી જાય, પણ આવી રીતે હેરાન કરવા નથી માંગતી હું. હેરાન થાય બેટા, તું ચિંતા ન કર. મેં આ જે મકાન માલિક છે ને એ લોકો નીચે જ રહે છે, એમની સાથે બધી વાત કરી લીધી છે. અને એ મારા જૂના મિત્ર છે, એ બધો સાથ સહકાર આપશે. કાંઈ વાંધો નહીં, પણ એટલું યાદ રાખજો કે તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય કે કંઈ પણ કામ હોય ને પહેલો ફોન કરજો. જો કે હું ને ચેતન રોજ અહીંયા આવતા જ જાશું, પણ તોય ક્યારે એવી જરૂર પડે ને તો પહેલાં ફોન કરજો. બેટા આ વાત તારે કહેવાની ન હોય દીકરા, એમ જ બનશે દીકરા. મને તમારા બે ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે બેટા. બેટા એક મિનિટ બેસ, એક મિનિટ વાત કરવી છે. બેટા હવે તો જોઈ લીધું ને કે નિકિતા કેટલી સંસ્કારી ને સારી છે. મેં પણ 6 મહિના રહીને જોઈ લીધું દીકરા. તો હવે તારે નિકિતા સાથે ઝઘડવાનું છે જ નહીં બેટા. પપ્પા હું પહેલાંય ઝઘડવા માગતો નહોતો, અત્યારે ઝઘડવા માગતો નહોતો. હું તો તમને ખબર હતી બે ભાઈ ફસાયેલો હતો, છતાં પણ નિકિતાએ જે મારું સહન કર્યું છે ને ખોટું સહન કર્યું. એક બાજુથી મમ્મીનો ત્રાસ, એક બાજુથી મારો ત્રાસ, તોય એકની બે ન થઈ ને ઘરમાં ઘરમાં છે. બધું સહન કરી ગઈ, સહન કરી ગઈ. મેં બહુ ગુસ્સા મને ન કહેવાનું વેણ કહી દીધા, ન કહેવાનું કહી દીધું, છતાં બી એના મનમાં મારા પ્રત્યે ખરાબ નથી, નથી મમ્મી પ્રત્યે ખરાબ. બેટા આ બધું મેં ઘરમાં રહીને જોયું છે. મેં જોયું છે કે એટલે સંસ્કારી સારી છોકરી છે ઘરમાં, અને એના સંસારમાં હું ભંગ કરવા નથી માગતો. બેટા તું ખરેખર નસીબદાર છો કે તને નિકિતા જેવી પત્ની મળી છે. તો બેટા એને સાચવજે, એને ક્યારે પણ દુઃખ લાગે ને એવું કાર્ય ન કરતો દીકરા, જિંદગીમાં પણ. આ વાત ઉપરથી નિકિતાનો હું કઈ રીતના આભાર માનું પપ્પા? હવે પાછું ક્યાં મોઢું લઈને જાઓ ને મને ખબર નથી, કારણ કે એ સાચી હતી મને ખોટી પાડી, મારે મમ્મીને લીધે પાડી. મેં તો વાક હતો જ નહીં. સાચી વાત છે બેટા, પણ છે નિકિતાનું દિલ ઉદાર છે, એ મહાન છે. તું કદાચ 10 વખત માફી માગીશ ને તો 10 વખત માફી આપશે. પપ્પા કંઈ કામકાજ હોય ફોન કરતા જો, કંઈક તકલીફ પડે, કંઈ વસ્તુ હોય બરાબર અવાર ના આપણે મળતા રહેશું બરાબર, કંઈ ચિંતા નહીં કરતા. હા ભલે બેટા, ભલે. હા પપ્પા, જય શ્રી કૃષ્ણ બેટા. હે ઈશ્વર, મેં આ જે કંઈ નિર્ણય લીધો છે ને એ બધાના સારા માટે લીધો છે, પણ એ સાચો છે કે ખોટો એ મને નથી ખબર. બસ બધું તારા ઉપર છે, તું જ બધું સમુસૂત્ર પાર ઉતારજે પ્રભુ, તું જ બધું.